एड्युकेशन आपने खरेखर केने कहीए छे तो एड्युकेशन छे ए तमे कोई पण वस्तु ने जाणवी अने एने इम्पार्ट करवी एटले एने प्रदान करवी लोक दुनिया में एने एड्युकेशन कहेवामां आवे छे। तो आपने जोई के आजनुं एड्युकेशन नी समझ शुं छे बधाईनी, तो आजनी एड्युकेशन नी आपणी बधाईनी समझ एवी छे કે એડ્યુકેશન એટલે એક ડિગ્રીને હાંસિલ કરવાનું અને એ ડિગ્રીના આધારે જ આપણે જીવનમાં પૈસા કમાવીને સર્વાઈવ કરવા માટે એડ્યુકેશન છે એવું આપણે સમજીએ છે। એટલે અત્યારે શું થાય છે એના રિઝલ્ટ રૂપે કે બાળકોને જે લર્નિંગની થર્સ હતી, જે ધગસ હતી એ મટી જાય છે, કેમ કે એનું ફોકસ એમ હોય છે કે બસ મારે ડિગ્રી મળી જાય એટલે હું કમાવા માંડું। એટલે જે ખરેખર એડ્યુકેશન એના માટે હતું કે તમે કંઈક નવું શીખો અને જીવનમાં એ આનંદને માણો, એ બાજુમાં રહી જવાનું પહેલું કારણ એ છે કે અત્યારે આપણે એડ્યુકેશનને પૈસાના કમાવાના મશીન સાથે જોડાઈ દીધું છે કે એડ્યુકેશન એટલે પૈસા કમાવાનું। પણ એકચ્યુઅલી ઋષિ કલ્ચરમાં શું હતું એડ્યુકેશન એટલે, એડ્યુકેશન એ ખૂબ નેચરલ થિંગ હતું, લર્નિંગ હતું એ ખૂબ નેચરલ વસ્તુ હતું જ્યારે આપણે ઋષિ કલ્ચરને ફોલો કરતા હતા। અને બીજું એ કે એક ખોજ હતી કે કંઈક અનનોન વસ્તુને જાણવાની જે ખોજ હતી એના લીધે ખૂબ એન્થુઝિયાઝમ હતું લોકોમાં, ઋષિ કલ્ચરમાં ગુરુકુલ્સ હતા તો જે શીખવું હતું એક આનંદની વસ્તુ હતી અને એ એટલા મીન્સ ઇટ વોઝ ધ ગ્રેટેસ્ટ જોય ઓફ લાઈફ। જ્યારે ઋષિ કલ્ચર હતું ત્યારે લર્નિંગ હતું અને એડ્યુકેશન હતું એ ગ્રેટેસ્ટ જોય હતું એ ટાઈમે, અને અત્યારે હાલમાં જે બ્લિસફુલ ઇન્ફાન્ટ્સ જેમાં તમે આજે આવ્યા છો તો આપણે એને જાણીએ કે એનું પર્પઝ શું છે। તો બ્લિસફુલ ઇન્ફાન્ટનું પર્પઝ એ છે કે આપણે જીવનને માણીએ, સેલિબ્રેટિંગ લાઈફ વિથ લિટિલ ગોડ્સ અરાઉન્ડ, આપણા આજુબાજુમાં જે ફૂલકાઓ છે ભગવાન છે એને એલકો સાથે આપણે જીવનને સેલિબ્રેટ કરીએ માણીએ, ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ બ્લિસફુલ ઇન્ફન્ટ્સ। ઓકે, વીલ સી અ વિડીયો, હું ખરેખર ગુરુજીને અવાજમાં સાંભળ મીન્સ તમને બધાને સંભળાવવા માંગુ છું કે રિયલી ચાઇલ્ડ મોર એન્ડ મોર I learn, the more and more I love children. Guruji એમ કહે છે કે જેમ જેમ હું ઘણું બધું શીખતો ગયો એમ એમ હું વધારે ને વધારે બાળકોને પ્રેમ કરવા માંડી ગયો. Before I thought children don't understand, so didn't know what to talk to them. પહેલા મને એવું લાગતું કે બાળકોને કાંઈ સમજાણ પડતી નથી એટલે મને સમજાતું નહીં, ગુરુજી કહે છે કે હું એ લોકોથી શું વાત કરું, but the more wise and more learned I become, the more and more I'm able to be with the children. Guruji ke jem jem hu jivan ma khub sikto gyo ane khub samjano banto gyo wise banto gyo em em hu baadko ne samajva lagyo. I understood very important thing that children are the gods on earth. તો હું એ સમજવા માંડી ગયો કે મને ખૂબ મીન્સ બહુ મોડે મને સમજણ પડી કે બાળકો છે એ ભગવાન છે અર્થ ઉપરના, આજે આપણા વિશ્વ છે એમાં જો ભગવાન હોય તો એ બાળકો છે, તો ઇવન બ્લિસફુલ ઇન્ફન્ટ્સનું એ વિઝન એ જ છે કે તમે એ જે ભગવાન છે એમના સાથે તમે જીવનનો સેલિબ્રેટ કરો અને જીવનનો આનંદ માણો। તો હવે આપણે તો સેશન સ્ટાર્ટ કરીએ જેમાં હું ક્વેશ્ચન કરીશ અને તમે બધાય ચેટિંગ થી પ્લીઝ જવાબ આપજો। તો મારો ક્વેશ્ચન એ છે કે તમને ખૂબ સુંદર મજાનો એક બંગલો બાંધવો હોય તો તમે શું કરશો, એમ પહેલું શું કરવાનું રહેશે આપને બધાયને? યસ, તમે ચેટિંગ થી મને જવાબ દઈ શકો છો, અધરવાઇઝ તમે અનમ્યુટ કરીને પણ જવાબ દઈ શકો છો, પણ જોજો કે તમારો જવાબ આપી દો પછી તમે મ્યુટ કરી નાખજો તમારું। ઓકે, તો તમને એક સુંદર મજાનો બંગલો બાંધવો છે, રાઈટ? તો તમારું પહેલું કામ શું કરવાનું રહેશે, શું કરશો?
વેરી નાઇસ. માં અત્યારે છે ને ચેટ માં બધા અનમ્યુટ બંધ છે ને લોકો. ઓકે, ચેટ ચેટ થી તમે જવાબ દો પ્લીઝ. અને દેવાંજી મને તમે આન્સર જરાક કહેશો પ્લીઝ. શ્યોર શ્યોર. ઓકે, આન્સર એવું છે કે આપણે જો બંગલો જોઈતો હોય તો ફર્સ્ટ ઓફ પ્લાનિંગ કરવું પડે, આર્કિટેક્ટની જરૂર પડે, વિઝ્યુલાઇઝેશન કરવું પડે, જમીન લેવી પડે, વિચાર આવવો જોઈએ, ઓકે ગ્રેટ, ઇમેજિન કરવું પડે, જગ્યા ગોતવી પડે, ફંડ જોઈએ. ઓકે, તો સૌથી પહેલું શું કરવું પડે? શું કરવું પડે સૌથી પહેલું? યસ, વિચાર. વિચાર, ઓકે. એટલે તમારા મગજમાં એ આવે, રાઈટ? પછી પછી શું કરવાનું થશે? પ્લાનિંગ. પ્લાનિંગ, ગ્રેટ. તો જ્યારે આપણે બંગલો બાંધવો છે ત્યારે આપણે આટલું બધું મહેનત કરે છે તો બાળકમાં કેટલી મહેનત જોઈએ? આપણે સૌથી બેસ્ટ લોકેશન ગોતીએ છે, સૌથી બેસ્ટ આર્કિટેક્ટ ગોતીએ છે, જે થકી સૌથી બેસ્ટ ઘર તમે લઈને બાંધીને તમે એમાં રહી શકો. તો એ ઘરની બાબત છે. તો એક બાળકની બાબતમાં તમારે કેટલી મહેનત અને કેટલું પ્લાનિંગની જરૂર છે? શું લાગે છે બધાને? પ્લાનિંગ હોવું જ જોઈએ ને બાળકને. અને જેમને બાળકો આવી ગયા છે તો આપણે જો ઘર બનાવ્યું હોય, રાઈટ, તો પ્લાનિંગ વગર ફોર એક્ઝામ્પલ ઘર બનાવી દીધું હોય તો એમાં ફેરફાર તો તમે કરી શકો, યસ ઓર નો? અને જેમને બાળકો હજી પ્લાનિંગ સ્ટેજમાં છે તો કેટલું પ્લાનિંગ જોઈએ? તમે બંગલા પાછળ આટલું બધું પ્લાનિંગ કરો છો તો તમારું જ બાળક તમને જોઈતું હોય તો કેટલું પ્લાનિંગની જરૂર છે? શું લાગે છે, જરૂર છે કે નહીં? યસ યસ 100% યસ, એવરીવન ઇઝ સેઇંગ યસ. યા, તો યા, ખરેખર એ રિક્વાયર્ડ જ છે કે તમે જ્યારે એક બાળકનું વિચાર આવે તમારે ખરેખર પ્લાનિંગ કરવી જોઈએ, ખરેખર સાધના કરવી જોઈએ. જો આપણે બંગલા માટે બેસ્ટ સાઇટ ગોતતા હોય તો જ્યારે આપણે ભગવાનને આહ્વાન કરે છે આપણા જીવનમાં તો આપનું શરીર છે, આપણા આજુબાજુનું વાતાવરણ છે, એક મંદિર રૂપે રાખવું જ જોઈએ, હા કે ના? કે મન ભગવાનને આહ્વાન કરે તો મંદિર ખૂબ સુંદર હોવું જોઈએ કે નહીં, હે ને? તો આપણે હવે સમજીએ કે એક્ઝેક્ટલી અ નોલેજ શું છે. એડ્યુકેશન, રાઈટ, એ જાણવું ખૂબ જરૂરી છે. જ્યારે તમને ભગવાન સાથે ડીલ કરવાનું હોય તો અમુક સાયન્ટિફિક બાબતનું જાણવું ખૂબ અગત્યનું છે. તો આપણે થોડુંક સમજીએ કે નોલેજ શું હોય છે. તો પહેલા આપણે નોલેજ શું છે એ સમજીએ. તો નોલેજ છે એ બે પ્રકારનું હોય, એક વિદ્યા હોય, રાઈટ? તો વિદ્યા આપણે કોને કહીએ? બધા મને જસ્ટ આન્સર આપશો તમને જે બી લાગે. આપણે વિદ્યા, ઓકે, બે જે ટાઈપ્સ ઓફ નોલેજ છે એમાં પહેલું નોલેજ હોય છે એ વિદ્યા હોય છે. તો વિદ્યા આપણે કેને કહીએ છે? યસ, કહેશો મને? વેરી નાઇસ, આઈ થિંક એવરીબડી ઇઝ, બધા શેર કરવાનું. તમને જે લાગે એ આન્સર કરેક્ટ છે, કેમ કે તમને જે લાગે એ that is the best answer, right? Gyan, education. Education. Brainy knowledge. Pardon? Brainy knowledge, મગજમાં નોલેજ છે જે લર્નિંગ થી મળે છે એ. કંઈક શીખીએ છીએ એ. પછી એક આન્સર એવો છે કે જે આપણે સમજીને આપણા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ તે. પછી હજી હા, જીવતા જીવતા જે શીખવાડે તે. વેરી નાઇસ, ઓકે. તો આપણે જોઈએ કે નોલેજ છે એ આપણે કલ્ચર વાઇઝ, હિન્દુ કલ્ચર વાઇઝ નોલેજ છે એ બે ભાગમાં ડિવાઈડ થયું છે. એક છે એ વિદ્યા છે. તો વિદ્યા શું છે આપણે પહેલા જાણીએ કે એ આત્મજ્ઞાન જે આપણે કહીએ છીએ કે આપના બારામાં જે જ્ઞાન છે અને એ સમજણ, એ જ્ઞાન કે હું જે છું એ શા માટે આ રીતે છું, એટલે એ ઇન્ટરનલ જે નોલેજ છે, જે આત્માનું જ્ઞાન છે એને વિદ્યા કહેવામાં આવે છે. અને હજે જ્ઞાન હોય છે એ અવિદ્યા હોય છે. અવિદ્યા એ નોલેજ છે કે જેમાં
તમે એક્સટર્નલ બાબતો બધી એના બારામાં તમે જાણો છો, જે દુનિયામાં બધી બાહ્ય બાબતો છે જેના બારામાં નોલેજ છે એને આપણે હિન્દુ કલ્ચરમાં અવિદ્યા કહીએ છે. એટલે જેમ કે ફોર એક્ઝામ્પલ મેથ્સ છે, ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, કે કાંઈ પણ નોલેજ છે જે આઉટર વર્લ્ડને રિલેટ કરે છે એને આપણે અવિદ્યા કહે છે. તો નોલેજ છે એ બે પ્રકારના હોય છે. એક વિદ્યા હોય છે જે આત્મજ્ઞાન હોય છે, આપના આપણે શું છે, હું શું છું એ જાણવાનું જે નોલેજ છે એ વિદ્યા છે. અને હજી એક નોલેજ છે એ અવિદ્યા છે, જે બાહ્ય દુનિયા પ્રતિ આપણે સમજણ આપે છે એને આપણે અવિદ્યા કહે છે. તો હવે આપણે આગળ જોઈએ તો આ જે નોલેજ છે એ આપણે કેવી રીતે શીખતા હોય છે, એ એડ્યુકેશન દ્વારા આપણે શીખતા હોય છે. તો ફરી આપણે સમજીએ કે એડ્યુકેશન શું છે. એડ્યુકેશન એટલે જાણવું અને અવેર થવું બધી જે નોલેજ છે એના પ્રતિ. તો એ નોલેજ પ્રતિ જે એડ્યુકેશન છે એ તમારામાં ઓવરઓલ ગ્રોથ લાવે છે. અને તમારા એ ઓવરઓલ ગ્રોથ કેને ફોકસમાં રાખીને આપે છે, તો એ પાંચ એસ્પેક્ટ્સ છે. પાંચ પાસાને ધ્યાનમાં રાખીને જે પણ બાબત તમને જાણવા મળે છે એને એડ્યુકેશન કહેવાય છે. તો એમાં પહેલું આપણે જોઈએ કે પહેલું શું છે એડ્યુકેશન. તો પહેલું એડ્યુકેશન છે એ ફિઝિકલ એડ્યુકેશન છે. એ એડ્યુકેશન એટલે આપણે સમજીએ કે એક્ઝેક્ટલી ફિઝિકલ એડ્યુકેશન એટલે શું. ફિઝિકલ એડ્યુકેશન એટલે તમારા બાળકને ફિઝિકલી સ્ટ્રોંગ કરવાની જે પણ બાબત છે એ બધી કેમાં આવે, એ ફિઝિકલ એડ્યુકેશનમાં આવે. અને ફિઝિકલ એડ્યુકેશન તમારા એમાં શું ડેવલપ કરે છે, એ દરેકનું ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે ફૂલ્લી ડેવલપ કરવાનું નોલેજ છે એ કેમાં આવે, ફિઝિકલ એડ્યુકેશનમાં આવે. અને ત્રીજી બાબત શું છે કે તમારી લાઈફ સ્પેન કેવી રીતે હેલ્ધી રાખવાની બાબતો બધી કેમાં આવે, એ ફિઝિકલ એડ્યુકેશનના અંડર આવે. તો પહેલો પાસો છે એડ્યુકેશનનો એ છે એ ફિઝિકલ છે. હવે સેકન્ડ પાસો છે એ શું છે, એસ્પેક્ટ છે એ મેન્ટલ છે. તો મેન્ટલ એડ્યુકેશનના અંડર શું આવડે, તો મેન્ટલ એડ્યુકેશનમાં તમારા બાળકનું એકેડેમિક ડેવલપમેન્ટ થવાના જે પણ રસ્તા છે, જે પણ નોલેજ છે એ મેન્ટલ એડ્યુકેશનના અંડર આવે. તો મેન્ટલ એડ્યુકેશનમાં બાળકને એવી રીતે સક્ષમ બનાવવામાં આવે કે એ એના સ્કિલ્સ અને એબિલિટી દ્વારા બહારની દુનિયામાં એટલે સોસાયટીમાં એ સર્વાઈવ કરે છે. અને ત્રીજી બાબત એના અંડર આવતી હોય તો એના સ્કિલ્સ અને એબિલિટી દ્વારા ઓપોર્ચ્યુનિટીઝ સોસાયટીમાં ક્રિએટ કરે છે. એ બધું નોલેજ છે એ મેન્ટલ એડ્યુકેશનમાં અંડર આવતું હોય છે. તો સેકન્ડ પહેલું છે એ કયું શું છે, ફિઝિકલ એસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખીને એડ્યુકેશન હોય છે એક. બીજું એડ્યુકેશન હોય છે એ મેન્ટલ એસ્પેક્ટને, એટલે મેન્ટલ મીન્સ તમારા પાસાને ધ્યાનમાં રાખીને હોય છે. અને હવે જોઈએ કે ત્રીજું હોય છે એ સોશિયલ એડ્યુકેશન હોય છે. તો સોશિયલ એડ્યુકેશન એટલે શું, કે તમારા બાળકો કેવી રીતે ફ્રેન્ડલી વેથી બધા સાથે રહી શકે, કેવી રીતે એ ઓપન થાય દુનિયામાં દરેક વ્યક્તિ પ્રત્યે એ ઓપન રીતે જીવી શકે. અને ત્રીજું છે એ દરેક સાથે કેવી રીતે મિક્સ થઈ શકે એનું જે પણ નોલેજ છે એ સોશિયલ એડ્યુકેશનના અંડર આવતું હોય છે. અને સોશિયલ એડ્યુકેશનમાં હજી એક બાબત ખૂબ ઇમ્પોર્ટન્ટ શીખવાડવામાં આવતી હોય તો એ છે એ સેલ્ફ ડિસિપ્લિન ટુવર્ડ્સ કો એક્ઝિસ્ટન્સ. આપણા કો એક્ઝિસ્ટન્સમાં બધું આવી જાય, હ્યુમન્સ છે, એનિમલ્સ છે, બર્ડ્સ છે, પ્લાન્ટ્સ છે, ટ્રીઝ છે, એટલે અર્થ ઉપર જે પણ તમામ વસ્તુઓ છે જેને તમે માણો છો એના પરથી તમારે ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન ઓટોમેટિકલી ડેવલપ થાય છે એ બાબત છે એ તમે સોશિયલ એડ્યુકેશનના અંડર શીખો છો. હવે એનાથી નેક્સ્ટ એડ્યુકેશન છે એ ઇમોશનલ એડ્યુકેશન છે. ઇમોશનલ એડ્યુકેશન એટલે બાળકને
હરેક ઇમોશન્સ એક્સપ્રેસ કરવાનું જે શીખવાડે છે એ ઇમોશનલ એડ્યુકેશન છે. તો ઇમોશનલ એડ્યુકેશનના અંડર બાળક એના નવરસ એટલે નવરસમાં 9 ઇમોશન્સ આવે છે, એ 9 ઇમોશન્સ કેવી રીતે એ એક્સપ્રેસ કરી શકે એ બાબતનું એને એડ્યુકેશન મળે છે કે કયો રસ કઈ સ્થિતિમાં કઈ સિચ્યુએશનમાં તમારે એક્સપ્રેસ કરવાનું છે એનું નોલેજ છે એ ઇમોશનલ એડ્યુકેશનમાં શીખે છે. અને એને ઇમોશન્સ હરેક ઇમોશન્સને સમજવાની જે વિદ્યા છે એ ઇમોશનલ એડ્યુકેશનના અંડર આવે છે. પછી એનાથી સૌથી છેલ્લું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે એ એડ્યુકેશનનું એ છે કે સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન. સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન શું છે કે તમારી એબિલિટી તમારા અંદર જાતમાં જઈને જોવાની એ એબિલિટી ડેવલપ કરતી જે એડ્યુકેશન છે એ સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન છે. અને બાળકને એ એ જ્ઞાન આપે શીખવાડે છે કે કેવી રીતે ખુશ કોઈ પણ કારણ વગર રહેવાનું જે જ્ઞાન મળે છે એ કેમાં મળે છે એ સ્પિરિચ્યુઅલ એડ્યુકેશનમાં મળે છે. તો આ જ્યારે આ 5 પાસા વિશે તમને જ્ઞાન મળે છે એને ઓવરઓલ એડ્યુકેશન કહેવામાં આવે છે. એડ્યુકેશન શબ્દ છે એમાં આ 5 પાસાના બારામાં જ્યારે તમે બાળકને જ્ઞાન આપો છો તો તમારો અવાજ જસ્ટ બ્રેક થયો છે. એને એડ્યુકેટ. હેલો જય ગુરુદેવ, હવે આવે છે ભાઈ? તમારા બાળકને શીખવાડો છો ત્યારે તમે એને એડ્યુકેટ કર્યું એમ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે તમને હવે જ્યારે તમને ખબર પડી કે એડ્યુકેશન શું છે તો હવે આપણે સમજીએ આપણે એડ્યુકેશન કે કાંઈ પણ વસ્તુ શીખતા હોય તો એનું સૌથી ઇમ્પોર્ટન્ટ આપણું પાર્ટ જે એના બારામાં આપણે જાણવું જોઈએ એ છે હ્યુમન બ્રેઇન, રાઈટ? આપણે બ્રેઇનથી બધું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે તો આપણે હ્યુમન બ્રેઇનના વિશે થોડુંક જાણી લેવું ખૂબ અગત્યનું મને લાગે છે. તો જ્યારે આપણે જન્મે છે ત્યારે આપણું સરકમફરન્સ એટલે માથાની જે સાઈઝ છે સરકમફરન્સ થી એ મેઝર થતી હોય છે. તો જ્યારે આપણે જન્મે છે ત્યારે આપણે માથાનો વિકાસ છે એ કેટલું થયેલું હોય છે 35 સેન્ટીમીટર્સ. ઓકે, પછી આપણે આગળ જોઈએ કે જ્યારે આપણે બાળક છે એ 21 મહિનાનું એટલે 2.5 વર્ષનું થાય છે ત્યારે એનું માથાનું સરકમફરન્સ છે એ 50 સેન્ટીમીટર થઈ જાય છે. અને જ્યારે બાળક 231 મંથ્સ એટલે 19 યર્સ એબવ 3 મંથ્સ એટલે અરાઉન્ડ 19 યર્સનું થાય છે ત્યારે એનું હેડનું સરકમફરન્સ છે એ 55 સેન્ટીમીટર્સ થાય છે. તો આપણે આ જે પિક્ચરથી શું સમજણમાં આવે છે કે સૌથી વધારે બાળકનું બ્રેનનું વિકાસ ક્યાં થાય છે? શું લાગે છે આ પિક્ચરને જોઈને મને આન્સર કરશો કે સૌથી વધારે વિકાસ એનું બ્રેનનું કયા સ્ટેજમાં થઈ ગયું? પ્રી પ્રેગ્નન્સીમાં, પ્રેગ્નન્સીમાં કે એ જન્મે છે ત્યારે? શું લાગે છે બધાને? યસ પાર્ટિસિપન્ટ્સ હવે છે ને અનમ્યુટ પોતાની જાતને અનમ્યુટ કરી અને જવાબ આપી શકશે. પછી એક જસ્ટ કેર કરજો કે પાછું મ્યુટ કરી આપજો જેમને આન્સર આપવો હોય પોતાની જ રીતે અનમ્યુટ કરી અને આન્સર આપો. ઓકે, તો આપના બ્રેઇન નો સૌથી વધારે વિકાસ ક્યાં થઈ જાય છે? માતાના ગર્ભમાં. ડ્યુરિંગ પ્રેગ્નન્ટ. માતાના ગર્ભમાં, એક્સેલન્ટ. તો આપને સૌથી મોટી કાળજી રાખવાનો સમય છે બાળકને એડ્યુકેટ કરવાનો સમય છે એ કયો સમય છે? બેસ્ટ રિઝલ્ટ ક્યારે મળે તમને? આ જોઈને આપને શું લાગે છે કે સૌથી વધારે વિકાસ જો બ્રેઇનનો પ્રેગ્નન્સી દરમિયાન થતો હોય તો આપને એડ્યુકેશન છે એ ક્યારે આપવાની જરૂર છે? પ્રેગ્નન્સીમાં, રાઈટ? યસ ઓર નો? યસ યસ. અને પછી આપણે જોઈએ છે કે બાળક જન્મે છે અને 2 વર્ષનું થાય છે ત્યારે 15 સેન્ટીમીટર એનું બ્રેઇન ગ્રોથ થઈ જાય છે. તો એ પીરિયડ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે
કેમ કે બ્રેન નો ગોટ છે ઈ આપણે જોઈએ છે પિક્ચર માં કે 35 સેન્ટીમીટર્સ થી સીધો 50 સેન્ટીમીટર્સ થાય છે ઈ 2 વર્ષ નું પૂણા 2 વર્ષ નું થાય છે ત્યારે અને પૂણા 2 વર્ષ થી ઈ 19 વર્ષ નું થાય છે અને 3 મહિના નું 19 વર્ષ એક્ઝેક્ટલી 3 મહિના નું થાય છે ત્યાં સુધી માં ફક્ત કેટલું સેન્ટીમીટર વધે છે 5 સેન્ટીમીટર રાઈટ તો આપણે ખરેખર એઝ અ પેરેન્ટ ધ્યાન રાખવાનો સમય કયો છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય માતાના અને બીજો સમય છે ઈ 2 વર્ષનો આડેગાડે 2 વર્ષનો બાળક થાય એના પહેલા ઈ બેસ્ટ પીરિયડ છે એમને ખરેખર એનો બ્રેન નો ગ્રોથ કરવા માટે યસ ઓર નો યસ યસ તો હવે આપણે જોઈ કે ઓકે હું કહું છું કે બ્રેન નો ગ્રોથ પ્રેગ્નન્સીમાં અને બાળક આપણે બધા સમજ્યા કે બાળક 2 વર્ષનું થાય છે એના પહેલા જ મેક્સિમમ બ્રેન ગ્રોથ થઈ જાય છે તો આપણે આગળ જોઈએ હજી કે ચાઇલ્ડની બ્રેનની કેપેસિટી શું હોય છે તો આપણે એક એક્ઝામ્પલ લઈને સમજશું કે ચાઇલ્ડની એક બાળકની બ્રેનની કેપેસિટી કેટલી હોય છે તો એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં 12,500 મિલિયન ફેક્ટ્સ સ્ટોર થયેલા છે તો એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા એ એવો શબ્દકોશ છે જ્યાં દુનિયાભરનું નોલેજ છે ફેક્ટ્સ છે એ રજીસ્ટર થયેલા છે તો એ દુનિયા આખાનું ફેક્ટ્સ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં કેટલા ફેક્ટ્સ છે 12,500 મિલિયન ફેક્ટ્સ સ્ટોર થયેલા છે ઓકે અને એનાથી વધારે જે નેશનલ આર્કાઇવ છે યુએસએમાં જેમાં ડેટા રેકોર્ડ્સ આ બધું સ્ટોર કરેલું છે એમાં પણ જો તમે ફેક્ટ્સ જોવો તો કેટલા સ્ટોર 1000 ટાઈમ્સ છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા કરતા એટલે 12 trillion billion ફેક્ટ્સ એમાં સ્ટોર થયેલા છે આખા વર્લ્ડના પણ બેબીનું બ્રેનની કેપેસિટી કેટલી છે નેશનલ આર્કાઇવ કરતા એ 10 times વધારે એટલે એક બાળકના બ્રેનમાં તમે કેટલું ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો 125 trillion ફેક્ટ્સ તમે સ્ટોર કરી શકો એનો મતલબ એવો છે કે તમે 10 times નેશનલ આર્કાઇવ બાળકના બ્રેનમાં તમે રજીસ્ટર કરી શકો તો તમને લાગે છે કે બાળકની કેપેસિટી આટલી બધી હોય તો આપણે સૌથી વધારે ધ્યાન આપવાની સ્ટેજ કયું છે જ્યારે બાળક જન્મે છે જ્યારે પ્રેગ્નન્ટ હો તમે અને જ્યારે બાળક જન્મીને આડેગાડે 8 વર્ષનું થાય છે ત્યારે આપણે મેક્સિમમ કાળજી લેવાની જરૂર છે એના ગ્રોથમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે અને આઇન્સ્ટાઈન હતા એ એના બ્રેનની કેટલી કેપેસિટી યુઝ કરી શકે આઇન્સ્ટાઈન લઈ લો કે કોઈ બી સાયન્ટિસ્ટ છે તો સાયન્ટિસ્ટ હોય છે એ બ્રિલિયન્ટ લોકો હોય છે રાઈટ તો એ એના બ્રેનના ફક્ત 4% જ બ્રેનની કેપેસિટી યુઝ કરી શકતા હતા વેરી સ્ટ્રેન્જ રાઈટ યસ ઓર નો યસ તો આપણે જો બાળકને ઇન્ટેલિજન્ટ બનાવવું હોય તો સૌથી વધારે આપણે ધ્યાન આપવાનું એજ છે ઈ બિલો 8 years સો ઇન્ફન્ટ A blissful infants, its training is so very important, hai na? Apne next jo hai, a brain no je development che, early years ma kevi rite thai che, to tamne khyal aavshe ke exactly tyare shu thatu hoy che, to ena bara ma apne thoduk haji samji le, ke jyare baadak janme che, eni early stages ma tyare shu thai che, to baadak janme che tyare e 100 બિલિયન એક્ટિવ બ્રેઇન સેલ્સ લઈને જન્મે છે 100 બિલિયન એક્ટિવ બ્રેઇન સેલ્સ લઈને જન્મે છે અને ત્યારે એ 50 trillion હજી કનેક્શન્સ બનાવી શકે છે જ્યારે એ જન્મે છે વિથ અધર બ્રેઇન સેલ્સ અને અધર પાર્ટસ ઓફ ધી બોડી એને બેને યુઝ કરીને એ 100 બિલિયન એક્ટિવ સેલ્સમાં હજી 50 trillion કનેક્શન્સ ડેવલપ કરે છે પછી 1 મહિનાનું બાળક થાય છે ત્યારે શું થાય છે કે એના સેન્સિસ ડેવલપ થાય છે તો આપના કેટલા સેન્સિસ છે શું લાગે છે કેટલા સેન્સિસ છે આપને કેટલા સેન્સિસ થી
આપણે શીખતા હોય છે. સેન્સ એટલે ઇન્દ્રિયાદ. કેટલા ઇન્દ્રિયા છે આપના શરીરમાં? આપણે ઇન્દ્રિયાદ દ્વારા શીખતા હોય છે. કેટલા? 5. ગ્રેટ. પણ હમણાં જ મને ખ્યાલ આવ્યો જ્યારે હું તર્ક સંગ્રહ જે સંસ્કૃતનું જે મીન્સ બુક છે એ એના બારામાં હમણાં સ્ટડી ચાલે છે, તો આપના કલ્ચરમાં 5 ની 6 ઇન્દ્રિયાસ છે. 5 ઇન્દ્રિયાસ છે એ બોડી છે અને 6th ઇન્દ્રિયા છે એ માઇન્ડ છે. એટલે આપના સંસ્કૃતિમાં 6 ઇન્દ્રિયા છે, 6th ઇન્દ્રિયા છે એ માઇન્ડ છે, જેનાથી પણ આપણે શીખતા હોય છે. તો બાળક જ્યારે 1 મહિનાનું થાય છે ત્યારે એ એના સેન્સીસ થી આજુબાજુના વાતાવરણમાં એ રિએક્ટ કરવાનું ચાલુ કરી દે છે. અને એ જ્યારે આજુબાજુના વાતાવરણમાં એના સેન્સીસ થી નવું શીખે છે ત્યારે શું થાય છે, સિનેપ્ટિક કનેક્શન્સ ડેવલપ થાય છે. અને એ શું છે સિનેપ્ટિક કનેક્શન્સ? એ સિગ્નલ્સ પાસ થાય છે 2 ન્યુટ્રોન્સ વચ્ચેનો, એને કનેક્ટ એવી રીતે આપણે કનેક્શન્સ ડેવલપ કરતા હોય છે. અને એ એટલા ફાસ્ટ જ્યારે બાળક 1 મહિનાનું હોય છે ત્યારે ડેવલપ થાય છે કે 3 બ્રિલિયન પર સેકન્ડે એ કનેક્શન્સ ડેવલપ થવા માંડી જાય છે. એવરી સેકન્ડ 3 બ્રિલિયન કનેક્શન્સ બાળકના માઇન્ડમાં ડેવલપ થવા માંડે છે. અને એના પછી 1 થી 6 મહિના વચ્ચે બાળક 6 મહિનાનું થાય છે ત્યારે એ શું કરી શકે છે, એ આજુબાજુના બધા સાઉન્ડ રિકગ્નાઇઝ કરવાનું સ્ટાર્ટ કરી દે છે અને એ બોલવા માંડે છે. એ બબલ્સના રીતે એ સાઉન્ડ્સને અને ડિફરન્ટ જે લેંગ્વેજીસ એના આજુબાજુમાં બોલાતી હોય છે એનાથી એ લેંગ્વેજીસ સમજવા માંડે છે. અને 6 મહિનાનું હોય છે ત્યારે બોલવાનું શીખવાની તૈયારી થવા માંડે છે જ્યારે બાળક 6 મહિનાનું હોય છે. અને પછી એમાં ખાસ જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય છે ત્યારે બીજી લેંગ્વેજીસ જો એ ના સાંભળતું હોય તો બ્રેઇન એ ડિસ્કાર્ડ ઈ એબિલિટીને કરી દે છે કે જે લેંગ્વેજીસ એ 6 મહિનાના અંદર ના સાંભળ્યું હોય એ લેંગ્વેજીસ એના મગજમાંથી બારે નીકળી જાય છે. એટલે 6 મહિના સુધી જેટલી પણ તમે લેંગ્વેજીસ બોલશો એ બધું રજીસ્ટર થઈ જશે. 6 મહિના પછી જો એ લેંગ્વેજ ના સાંભળ્યું હોય તો એને એ લેંગ્વેજ નથી આવડતું, પછી એને શીખવું પડે છે. નેચરલી એ લેંગ્વેજ એના માઇન્ડમાં રજીસ્ટર નથી થતું. એટલે 6 મહિનાનું બાળક હોય ત્યારે એ ત્યાં સુધીમાં તમારે n નંબર ઓફ લેંગ્વેજીસ એને આપી દેવાની જે થકી એના માઇન્ડમાં નેચરલી એ શીખી જાય અને એના માઇન્ડમાં સબકોન્શિયસ માઇન્ડમાં રજીસ્ટર થઈ જાય, હે ને. પછી એ બાળક 8 મહિનાનું થાય છે ત્યારે 1000 ટ્રિલિયન કનેક્શન્સ એના બ્રેઇનમાં ડેવલપ થઈ જાય છે. અને પછી શું થાય છે, 8 મહિના પછી એ ડિક્લાઇન થવા માંડે છે. અને જો એના સેન્સેસ નવા નવા વાતાવરણમાં એક્સપોઝ ના થાય તો શું થવા માંડે છે, એ ડિક્લાઇન થવા માંડે છે. કનેક્શન્સ ડેવલપ ક્યાં સુધી થાય છે, 8 મહિનાનું બાળક હોય છે ત્યાં સુધી કનેક્શન્સ ડેવલપ થવા માંડે છે એના બ્રેઇન્સમાં. અને બધા બ્રેઇન સેલ્સ એક્ટિવેટ થવા માંડે છે જે કારણથી એની ઇન્ટેલિજન્સી વધે છે. પણ 8 મહિના પછી જો તમે ધ્યાન ના આપો તો નેચરલી એ કનેક્શન્સ હાફ થઈ જાય છે. અને 10 વર્ષનું બાળક થાય ત્યારે હાફ ધ કનેક્શન્સ ડાય. ઇન ધ એવરેજ બાળકમાં અડધા કનેક્શન્સ 100ના કનેક્શન્સ ઘટીને 500 ટ્રિલિયન કનેક્શન્સ જ રહી જાય છે અને જેના આધારિત બાળક પોતાનું આખું જીવન જીવતું હોય છે. અને 12 વર્ષ આમાં જોવામાં આવ્યું, આ બધું સ્ટડી આપણે જોયું કે બર્થ થી લઈને બાળક 12 વર્ષનું થાય છે ત્યારે એના બ્રેઇનમાં જુદું જુદું શું થતું હોય છે તો એ જોઈએ છે. તો ત્યારે આપણે એમ સમજમાં આવે છે કે બ્રેઇન છે એ કેવું છે, સ્પોન્જ જેવું છે. તો એ જન્મથી લઈને 12 વર્ષ સુધી શું કરતું હોય છે, કનેક્શન્સ ડેવલપ કરતું હોય છે અને સ્પોન્જના જેમ બધું નોલેજ છે એ એના માઇન્ડમાં રજીસ્ટર કરતું જાય છે.
અને ફર્સ્ટ 3 વર્ષ છે એ ખૂબ અગત્યના છે બાળકની થિંકિંગ પેટર્ન ડેવલપ કરવા માટે લેંગ્વેજીસ ડેવલપ કરવા માટે એનું વિઝન જીવન પ્રતિનું વિઝન ડેવલપ કરવા માટે એના એટીટ્યુડ્સ ડેવલપ કરવા માટે એનું એપ્ટિટ્યુડ એટલે એનું એકેડેમિક નોલેજ જે મેથ્સ છે સાયન્સ છે ફિઝિક્સ છે એ બધું જો તમે 3 વર્ષની ઉંમરમાં આપી દો તો એ બેસ્ટ ડેવલપ થાય છે અને બધા કેરેક્ટરિસ્ટિક્સ છે એ 3 વર્ષ સુધીમાં તમે ધ્યાનથી એને શીખવાડો કે ના શીખવાડો એ આજુબાજુના વાતાવરણમાંથી ત્યાં સુધી 3 વર્ષ સુધીમાં એ શીખી લે છે ઓકે અને પછી એનો વિન્ડો ક્લોઝ થઈ જાય છે આપણે એક્ચ્યુઅલી ઊંધું કરતા હોય છે કે 6 વર્ષનું બાળક થાય પછી એને સ્કૂલે મોકલતા હોય છે પણ 3 વર્ષ સુધીમાં તમારે બધું નોલેજ એને આપી દેવું જોઈએ ઓકે હવે આપણે જોઈએ કે બીજું ફંક્શન ઓફ ધી બ્રેઇન શું છે એના પહેલા આપણે દીપેશજીને બોલાવે કે એ ખૂબ વર્ક કરી ચૂક્યા છે આ બ્રેઇન સેલ્સની જે પેટર્ન છે એ નાના બેબીસમાં કેવી રીતે ડેવલપ થાય છે એના ઉપર તો એ હમણાં મારા સામે જ હતા તો હું એને બોલાવી લઉં જે તકી આપણે હજી એડ કરી શકે જે મેં કીધું એમાં યસ જય ગુરુદેવ એટલે હમણાં જે આપણે વાત થઈ કે 1-6 મહિનાનું બાળક થાય છે ત્યારે બબલ્સ દ્વારા એ બધા કનેક્શન્સ કરે છે એટલે જેટલી મેક્સિમમ લેંગ્વેજીસ જે છે એ આપણે 6 મહિનાનું બાળક થાય ત્યાં સુધી એના સમક્ષ આપવામાં આવે તમે જો 6 મહિનાનું બાળક થઈ જાય ને એટલે બોલવાની શરૂઆત કરશે વા મા મા પા પા એવી રીતે એટલે એ શું કરે છે એ કંઈક બબલ્સ બનાવી અને અવાજ કાઢવાની પ્રેક્ટિસ કરે છે એક કોશિશ કરે છે એને જેટલી પણ લેંગ્વેજ દરેક લેંગ્વેજની એક પેટર્ન હોય છે આ બબલ્સ ક્રિએટ કરવાની તો એ જે દરેક પેટર્ન છે એ પેટર્ન જો એને સાંભળેલી હશે તો એ પેટર્નને એ ઇમિટેટ કરી શકશે અને ઇમિટેટ કરશે તો સહજ રીતે જેટલી પણ લેંગ્વેજને એક્સપોઝ કરવામાં આવ્યું હશે બાળકને એ બધી જ લેંગ્વેજ એ ખૂબ જ સહજતાથી શીખી શકશે હવે આજે લેંગ્વેજ બોલવાની વાત કરી અર્લી એજ્યુકેશન આપવાની વાત કરી તો એની પાછળનું સાયન્સ શું છે શું કામ આપણે બાળકને અર્લી એજ્યુકેશન આપી દેવું જોઈએ અત્યારે ખૂબ જ ઢંઢેરા પીટાય છે કે ભાર વગરનું ભણતર માતૃભાષામાં જ ભણવું જોઈએ એ બધું ક્યારે લાગુ પડે છે જ્યારે તમે અર્લી એજ્યુકેશન નથી આપતા ત્યારે એ બધું લાગુ પડે છે કેમ કે એની જે સક્ષમતા છે એ સક્ષમતા તો એ ગુમાવી ચૂક્યું છે હવે સક્ષમતા જ ગુમાવી ચૂક્યું છે અને જો આપણે ધંધો ચલાવવો છે તો શું કરવું પડે આ નવા નવા ટૂંકા કાઢવા પડે કે ભાળ વગરનું ભણતર કરાવો માતૃભાષામાં જ ખાલી તમે એને શીખડાવો ભણાવો જ્યારે એવું કરવાની કોઈ જરૂર જ નથી તમે જેટલી મેક્સિમમ લેંગ્વેજ મનોજીનું હમણાં શરૂઆતની અંદર યશવિનમાં એ નામ લીધું હતું એની ડોટર 14 ભાષાની અંદર ઇઝીલી કમ્યુનિકેશન કરે છે અને રીઝન શું રીઝન એક જ કે એ બોમ્બેમાં રહેતા અને જે બિલ્ડિંગમાં રહેતા એ મેટ્રોપોલિટન કલ્ચર અવાજ ક્લિયર છે યસ 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 અવાજ ક્લિયર છે સો શું થતું તો કે એના જ બિલ્ડિંગની અંદર મહારાષ્ટ્રીયને હોય ગુજરાતીએ હોય બંગાળીએ હોય તેલુગુવાળા પણ હોય કર્ણાટકાવાળા પણ હોય પંજાબીએ પણ હોય એઝ વેલ એઝ ઘણા બધા ફોરેનર્સ સાથે પણ એમના મધર જે છે એમને મલ્ટી એની કંપની જે છે મલ્ટીનેશનલ કંપની છે તમે લેડીઝ લોકોને કદાચ ખાસ ખ્યાલ હશે બેગિટ નામની તમે પર્સ અને બેગ્સ તમે ખરીદતા હશો ઇટ્સ અ ઇન્ટરનેશનલ બ્રાન્ડ તો જે બેગિટ છે એના મધર ઓન કરે છે તો ઘણા બધા ફોરેન લેંગ્વેજીસ પણ એને આવડતા તો એને 14 લેંગ્વેજીસ નાનપણથી એક્સપોઝ કરવામાં આવી હતી તો એ જે બબલ્સ બનતા હતા એ બબલ્સને નેચરલી એને ઓળખી શકી અને આજે પણ મલ્ટી લેંગ્વેજીસની અંદર એ વાત કરી શકે છે સમજી શકે છે કમ્યુનિકેટ કરી શકે છે એટલે બ્રેઇનની જે કેપેસિટી છે એ
અર્લી ડેવલપમેન્ટમાં છે. તમે જ્યારે શરૂઆતના પીરિયડમાં જ એને ડેવલપ કરો છો એને ઇન્ફોર્મેશન, એ જ્યારે કનેક્શન્સ બનાવતું હોય છે ત્યારે કનેક્શન્સ જીવતું કેવી રીતે રહે? એક ઇન્ફોર્મેશન દ્વારા એ કનેક્શન જીવતું રહે. જ્યારે એકને એક ઇન્ફોર્મેશન ત્રણ વખતથી વધારે વખત આપવામાં આવે ત્યારે ન્યુરો લેંગ્વેજની અંદર કહેવામાં આવે છે કે ન્યુરો પાથનું સર્જન થાય છે. એટલે કે એ ઇન્ફોર્મેશન સબકોન્શિયસ માઇન્ડમાં કાયમ માટે સ્ટોર થઈ ગયું. એટલે શું? તો કે જે કનેક્શન હતું એ કનેક્શન જે ઓલરેડી હતું જ એને મજબૂત કરી અને લાઈફ લોંગ માટેનું બનાવી દીધું. તો આપણું જે બ્લિસફુલ ઇન્ફન્ટ જે છે એનો આજ આખો જે હેતુ છે એ હેતુ એ છે કે અર્લી એજ્યુકેશન બાળકને આપી અને એના જે કંઈ પણ કનેક્શન્સ છે એના જે વેબ્સ ક્રિએટ થાય છે એ ખૂબ જ ઇઝીલી ક્રિએટ થાય છે એને આપણે ક્રિએટ થવા દઈએ. ક્રિએટ થઈ રહ્યા છે એમાં આપણે એક સપોર્ટ આપીએ કે જેથી કરીને એ વેબ્સ પૂરી ડેવલપ થાય. અને એ જે કંઈ પણ આપણે ટ્રેનિંગ્સ આપીએ છીએ એ ટ્રેનિંગ્સનું જે બાય પ્રોડક્ટ છે એ બાય પ્રોડક્ટ આપણે આગળ જતા જોઈશું કે એની બાય પ્રોડક્ટ શું છે. એક એન નંબર ઓફ લેંગ્વેજીસ શીખી શકે છે, મેથેમેટિક્સ ખૂબ ઝડપથી કરી શકે છે, એનું એન્સાયક્લોપીડિયા નોલેજ છે એ ઘણું બધું વધી જાય છે. કેમ કે આ બધી બાબતો તમે એને અર્લી ટાઈમમાં આપી દો છો. અને જો આટલું બધું આપવાનું હોય તો તમને શું લાગે છે બાળકને આખા દિવસમાં ટ્રેનિંગ કેટલો સમય આપવાની થાય? ઇન કેસ ટાઈપ કરીને ચેટ બોક્સમાં કહી શકો કે આપણે તો દુનિયાભરનું એને જ્ઞાન આપી દેવાનું છે, તો બાળકને આખા દિવસમાં ટ્રેનિંગ શું આપવાની? ગર્ભમાં છે અને ટ્રેનિંગ આપવાની, હજી જન્મે છે અને ટ્રેનિંગ આપવાની, તો શું ટ્રેનિંગ આપવાની? સમય શું? ટ્રેનિંગ આપવાનો સમય હોય ને એક કલાક બે કલાક. યસ, જવાબ આવી રહ્યા છે. પાર્ટિસિપન્ટ્સ આપે છે લાઈક 1 અવર 2 અવર્સ 4 અવર્સ 2 અવર્સ. તમને જાણીને નવાઈ લાગશે આખા દિવસની અંદર ફક્ત ટ્રેનિંગ જે છે ને એ 2 મિનિટની છે. કેન યુ બિલીવ? તો આપણને તમને એવું લાગે છે કે 2 મિનિટનું ટ્રેનિંગ જે છે નાના બાળક માટે એ બહુ ભારરૂપી છે કે એ ટેન્શન અને સ્ટ્રેસમાં આવી જાય? યસ, હાઉ કમ? એ પણ આખી આખી ટ્રેનિંગ જે છે એ તૈયારી કરવામાં 2 કલાક લાગે અને એ 2 કલાક પેરેન્ટ્સે આપવાના છે. બાળકને એ શીખવા માટે તમે 2 કલાકની તૈયારી છે ને એ બાળકને શીખતા તો પૂરી 2 મિનિટે નથી થતી. એનામાં એટલી પોટેન્શિયાલિટી છે અને આપણે આગળ જતા થોડા વિડીયોઝ પણ જોઈશું. એટલે આપણું જે આખું બ્લિસફુલ ઇન્ફન્ટનું જે હેતુ જે છે એ હેતુ શું છે? જે કંઈ પણ કનેક્શન્સ બની રહ્યા છે એ કનેક્શનને કેવી રીતે બનાવી રાખવા અને એને સ્ટ્રોંગ બનાવવા એ આપણો હેતુ છે, એ પર્પસ છે. પણ એની બાય પ્રોડક્ટ રૂપે આપણને ઘણું બધું મળે છે, આપણું ફોકસ એ નથી. ઘણી વખત મિસકન્સેપ્શન થઈ જતો હોય છે કે હું મારા બાળકને ડોટ કાર્ડ્સ બતાવું છું, મેથ્સ શીખડાવું છું, પણ એને મેથ્સમાં તો રસ જ નથી આવતો. બની શકે છે રસ નથી આવતો, કેમ કે આપણો હેતુ એને મેથ્સ ભણાવવાનો નથી, એને મેથ્સ શીખડાવવાનો નથી. પર્પસ જે છે, હેતુ જે છે, એ બધા કનેક્શન્સ ક્રિએટ કરવા અને જાળવી રાખવા એનો પર્પસ છે. એ જો એક વખત ડેવલપ થઈ ગયું, એના જે વેબ્સ ડેવલપ થવા જોઈએ એ વેબ્સ ડેવલપ થઈ ગયા, તો એ વસ્તુનો બાળક એના જીવનમાં ક્યારે કેમ કેવી રીતે ઉપયોગ કરશે એ આપણને ખબર નથી. એટલે આપણે એને મેથ્સ શીખડાવી દેવું છે, એન્સાયક્લોપીડિકમાં માસ્ટર બનાવી દેવું છે એ હેતુ નથી. હેતુ ફક્ત છે જે કનેક્શન્સ છે, જે વેબ્સ છે એ એને ડેવલપ કરવા, વેબ ડેવલપ કરવા. હજી આપણે આની અંદર આગળ બીજું આગળ જોઈએ, યામા કન્ટિન્યુ કરશે અબાઉટ ધ ડેવલપમેન્ટ. થેન્ક યુ સો મચ દીપેશજી. એક્ચ્યુઅલી આનો હેતુ છે કે તમે જ્યારે એજ્યુકેશન આપો છો તો બાળકને એજ્યુકેશન આપો છો, પણ આ બ્લિસફુલ ઇન્ફન્ટ ટ્રેનિંગ છે
એ બાળકના નેચરલ ગ્રોથમાં તમે કેવી રીતે સપોર્ટ કરી શકો, એટલે તમે ચાઇલ્ડ સાયકોલોજીને સમજો અને બાળકને નેચરલી 100% આનંદમાં એને જીવવા દો, એના માટેનું આ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. તો આ ટ્રેનિંગ પ્રોગ્રામ બાળક માટે નથી, એ બાળકના પેરેન્ટ્સ માટે છે કે જેથી તમે બાળકને સમજી શકો, એનું ચાઇલ્ડ સાયકોલોજી સમજી શકો અને એને નેચરલી આનંદિત જીવવા દો અને એને જીવનમાં આગળ વધવા દો, એના માટે છે. તો જ્યારે તમને ઘણી બધી ભાષા આવડે છે જીવનમાં, તો શું થાય છે, તમને ઘણી બધી લેંગ્વેજીસ આવડે છે, તો તમે જ્યાં પણ જાઓ તો તમને કેવું ફીલ થાય છે, કેવું ફીલ થાય છે, યસ, તમને એન નંબર ઓફ ભાષા આવડે છે, તો તમે કોઈ પણ સ્ટેટમાં જાઓ, કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, તો તમને કેવું ફીલ થાય, કેવું ફીલ થાય છે, યસ યસ, શું આન્સર્સ આવે છે જરાક મને કહેશો દીપેશજી? કોન્ફિડન્સ, યસ, ઓકે, યસ, તમને ખરેખર કોન્ફિડન્સ ફીલ થાય છે અને તમે એ વાતાવરણ સાથે તમે ઈઝીલી જોડાઈ શકો છો, હે ને, તમે જ્યાં બી જાઓ ત્યારે પૂરેપૂરા આનંદથી અને 100% એ વાતાવરણમાં તમે ઘૂલી મળીને જીવન જીવી શકો છો, યસ ઓર નો? તમે બાળક સાથે તમારો જીવનનો જે ગાળો છે એ એઝ અ સેલિબ્રેશન જીવો, એના માટે છે. તો આપણે હજી આગળ વધીએ. એ ફંક્શન ઓફ બ્રેઇન હોય છે, તો આપણા બે બ્રેઇન્સ હોય છે, એક લેફ્ટ બ્રેઇન હોય છે અને એક રાઈટ બ્રેઇન હોય છે. તો લેફ્ટ બ્રેઇનમાં શું શું થતું હોય છે કે આપણે લોજિક, એમાં લોજિક હોય છે, રિયલિસ્ટિક હોય છે, પછી લિનિયર, એટલે જે પણ એકેડેમિક જેમ કે મેથેમેટિક્સ છે, એક્યુરસી છે, સ્ટ્રેટેજિક નોલેજ છે, એ બધું લેફ્ટ બ્રેઇન રિલેટેડ વસ્તુ છે. અને રાઈટ બ્રેઇન છે એ તેને રિલેટ કરે, એ તમારી ક્રિએટિવ બ્રેઇન કહેવામાં આવે છે, જેમાં ક્રિએટિવિટી ડેવલપ કરો છો, તમે ઇમેજિનેશન્સ, તમારા પેશન્સ છે, ફ્રી સ્પિરિટ છે, તમારી સ્પિરિટ રિલેટેડ વસ્તુઓ જે પણ છે, આર્ટ છે, જે બી છે, પેશન છે, જે બી રિલેટેડ છે, રાઈટ બ્રેઇન સાથે રિલેટ કરવા રિલેટ થાય છે. ઓકે, તો હવે આપણે જોઈએ, આપણે પહેલા જોયા હતા કે 5 એસ્પેક્ટ્સ હોય છે એડ્યુકેશનના. તો તમે જ્યારે બ્લિસફુલ ઇન્ફાન્ટ્સનો કોર્સ કરો છો, તો એ કેવી રીતે આપણે આ બધા એસ્પેક્ટ્સને બાળકને આપી શકશું? તો એમાં ફિઝિકલ એસ્પેક્ટ્સ છે એ આપણે 3 ભાગમાં મીન્સ આપ કેવી રીતે આપવાનું એનું તમને નોલેજ દેવામાં આવશે. મોબિલિટી છે, મેન્યુઅલ ફિઝિકલ નોલેજ છે, એ 3 ભાગમાં ડિવાઈડ થાય છે. એક એક ભાગ છે એ મોબિલિટીમાં આવતો હોય છે, અમુક એક્સરસાઇઝીસ, અમુક છે એ મેન્યુઅલમાં આવતી હોય છે અને અમુક બેલેન્સિંગ છે. તો આ 3 વસ્તુ તમારે ફિઝિકલમાં તમારા બાળકને ડેવલપ કરવામાં આવતી હોય છે. તો મોબિલિટીમાં આવે છે, તો જ્યારે ક્રોલિંગ કરે છે બાળક, એ મોબિલિટીમાં આવે છે, એ જે એક્ટ છે એ મોબિલિટીના અંદર આવે છે. મેન્યુઅલમાં હોય છે તો બ્રેકિએશન્સ, તમે બ્રેકિએશન કરાવી શકો, રોપ ક્લાઇમ્બિંગ છે, ઘણી બધી, ઇવન બેલેન્સિંગમાં તમે ઘણી બધી. ઓકે, આપણે આગળ જોઈએ કે જે મેન્ટલ એડ્યુકેશન છે એ આપણે બ્લિસફુલ ઇન્ફન્ટમાં કેવી રીતે શીખે છે. તો ડિફરન્ટ લેંગ્વેજીસ, એ લેંગ્વેજીસ આપણે બાળકને શીખાડશું, એની ટેકનિક છે એ ફ્લેશ કાર્ડ્સ દ્વારા. તો એ આપણે આગળ જોઈશું કે એક્ઝેક્ટલી ફ્લેશ કાર્ડ્સ ને એ બધું શું છે. અને મેન્યુઅલમાં બીજું આવે છે એ મેથ્સ. તો મેથ્સ આપણે કેવી રીતે બાળકને આપી શકીએ? તો મેથ્સ છે એમાં આપણે ક્વોન્ટિટી રિપ્રેઝેન્ટેશન કરે છે, જેમ કે તમે 1 લખો કે 2 લખો આ રીતે,
તો ધેટ ઇઝ ઓનલી પિક્ચર ટુ એટલે બે ડોટ્સ છે બે વસ્તુ છે એને આપણે ટુ કહેવામાં આવે છે એટલે ક્વોન્ટિટીથી કેવી રીતે નોલેજ આપવું એ એ મેથ્સમાં આપણે નોલેજ આપે છે તો ઈ કેના અંડર આવશે ઈ મેન્ટલ બધું એકેડેમિક્સ છે ઈ કેવી રીતે આપવું એમાં આ બધી ટેકનિક્સને આપણે જોઈશું ઓકે એના પહેલા આપણે એના પછી છે ઈ સોશિયલ એડ્યુકેશન છે તો સોશિયલ એડ્યુકેશન આપણે બાળકને કેવી રીતે આપી શકીએ તો એને સેવા શીખવાડવામાં આવશે એને પંચેન્દ્રિય વિકાસ કેવી રીતે કરવાનો કેમ કે ઈ સેન્સિસ દ્વારા સોશિયલી જોઈએ કે આપણે પાંચ પ્રકારને એડ્યુકેશન છે તો આપણે આ પહેલું એડ્યુકેશન ફિઝિકલ એડ્યુકેશનના આપણે વિડીયોઝ જોઈ રહ્યા હતા હમણાં સુધી એના પછી આપણે જોયું કે એક મેન્ટલ એડ્યુકેશન છે એ આપણે એન્સાયક્લોપીડિયા પહેલા લેંગ્વેજ લખેલું છે તમારા સ્ક્રીન ઉપર એટલે ફ્લેશ કાર્ડ દ્વારા આપણે એ સમજશું કે કેવી રીતે એ સ્કિલ આપવાની પછી મેથ્સ છે એ પણ ફ્લેશ કાર્ડ્સ દ્વારા બાળકને શીખવાડવામાં આવશે એનો આખું તમારું સેશન હશે કે એક એક સિસ્ટમથી એ બધું આપણે આપવાનું હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દેને બાળક જ્યાં સુધી 8 વર્ષનું થાય ત્યાં સુધી આ રીતે આપણે એનું મેન્ટલ એડ્યુકેશન ડેવલપ કરી શકે છે અને ત્રીજું છે એ એન્સાયક્લોપીડિક કાર્ડ્સ તો આપણે મેન્ટલમાં જે છે એ ફ્લેશ કાર્ડ્સ વિડીયો જોયું જેમાં એ લેંગ્વેજીસના ફ્લેશ કાર્ડ્સ જોતી હતી અને એ બેબી છે એ એન્સાયક્લોપીડિક એટલે પિક્ચરથી કેવી રીતે નોલેજ આપવાનું જો તમને એમ લાગતું હશે કે આટલું બધું શું કામ શીખવાડવાની જરૂર છે તો કમ્પ્યુટર જો બાળક જન્મે એટલે એ ઇમિડિયેટ જન્મે ત્યારથી એના આજુબાજુના વાતાવરણમાંથી એ નોલેજ લેવાનું શરૂ જ કરી દે છે તો દાખલા તરીકે તમે કમ્પ્યુટરમાં જેમ તેમ નોલેજ નાખો તો એ કમ્પ્યુટર પ્રોપર વેથી વર્ક કરશે કે તમે સિસ્ટમાઇઝ ડેટા નાખો તો પ્રોપર મજા આવશે તમને કામ કરવાની શું લાગે છે સિસ્ટમેટિક કરેક્ટ તો આજે કાર્ડ્સથી તમે નોલેજ આપો છો કે તમે કઈ ટેકનિકથી નોલેજ આપો છો તમારા બાળકને તો એ લોકોને એ તમે ભણાવો છો એવું એ લોકોને નથી એના માટે એક નવી ગેમ જ છે એટલે એને મજા આવે છે અને પ્લસ તમે નોલેજ છે એ કેવી રીતે એનામાં ઇનપુટ આપો છો એના બ્રેઇનમાં સિસ્ટમેટિક વેથી તો એનું આઉટપુટ પણ કેવું રહેશે સિસ્ટમેટિક હશે કે નહીં યસ ઓર નો યસ સિસ્ટમેટિક રહેશે તમને એવું લાગે છે કે તમે એને કંઈક ભણાવો છો પણ બાળક માટે તો એ રમત જ છે કોઈ પણ નવી ઇન્ફોર્મેશન છે એ બાળક માટે નવી ગેમ છે એટલે બાળકને તો આનંદ આવે જ છે હે ને તો ઓકે હવે સોશિયલ વિકાસ કેવી રીતે કરવાનું તો એ છે એ સેવા અને પંચેન્દ્રિય વિકાસ એના સેન્સિસ તમારે ડેવલપ કરવાના હોય છે તો એન નંબર ઓફ પંચેન્દ્રિય ગેમ્સ હોય છે જેના બારામાં આપણે આગળના ક્લાસમાં સમજશું કે એ શું છે એના બધા ઇન્દ્રિયાસનો વિકાસ કેવી રીતે કરવાનું તો એ ડિફરન્ટ ડિફરન્ટ ટેકનિક્સ છે ઘણા બધા ટૂલ્સ છે દાખલા તરીકે મીન્સ ઘણી બધી ગેમ્સ છે જેમાં એના હરેક સેન્સીસ એટલે એનું સુગંધનું ડેવલપ થાય એનું સાંભળવાનું એનું સાઈટ ડેવલપ થાય પછી એનું ટચ ડેવલપ થાય એનું ટેસ્ટ કેવી રીતે ડેવલપ કરવાનું પ્લસ આપણે હજી એક જોયું કે હજી એક ઇન્દ્રિય છે માણસમાં ભગવાને આપેલું એ છે એ મન છે તો એ મનનો વિકાસ કેવી રીતે થાય એ બાબતના બારામાં આપણે સમજશું સોશિયલ એડ્યુકેશનમાં અને ઇમોશનલ એડ્યુકેશન બાળકનું કેવી રીતે ડેવલપ કરવાનું તો એનું એક આપણે વિઝનનો આખો ક્લાસ હશે જેમાં તમે સમજશો કે વિઝન શા માટે જરૂરી છે બાળક માટે અને ડિફરન્ટ સંસ્કારાસ આપવાથી એનું એ જે ઇમોશનલ બેલેન્સ છે એ ખૂબ બ્યુટિફુલ થાય છે તમે જુઓ કે કયા માણસ એનું જીવન આનંદથી જીવશે જે ઇમોશનલી બેલેન્સ્ડ હશે કે જે ઇમોશનલી ઇનબેલેન્સ્ડ હશે કયું વ્યક્તિ જીવન એકદમ આનંદથી જીવી શકશે કયું વ્યક્તિ જીવી શકશે ઇમોશનલી બેલેન્સ્ડ વ્યક્તિ કે ઇમોશનલી ઇનબેલેન્સ્ડ વ્યક્તિ કયા વ્યક્તિ એકદમ બેલેન્સ્ડ વ્યક્તિ તો ઇમોશનલ એડ્યુકેશન છે એ ખૂબ ખૂબ અગત્યનું છે
આજકાલ પેરેન્ટ્સને પ્રોબ્લેમ થતું હોય છે, એ શા માટે થતું હોય છે? કેમ કે બાળકમાં ઇમોશનલ સ્ટેબિલિટી છે એ ખૂબ ઘટતી જાય છે એવું લાગે છે, પણ એવું નથી. જો તમે એને પ્રોપર સંસ્કાર નાનપણથી આપો છો તો એની ઇમોશનલ સ્ટેબિલિટી છે એ લાઈફ લોંગ જળવાઈ રહી છે. અને લાસ્ટ છે એનું સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન છે. તો સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન માટે તમારે મેડિટેશન ઇઝ ધ બેસ્ટ. ગુરુજી હંમેશા કહેતા, જ્યારે અમે પ્રેગ્નન્ટ હોય ત્યારે એમનો ખાસ સૂચન હોય કે મેડિટેશન તો તમારે કરવાનું જ. જો તમે તમારા બાળકને વર્લ્ડનું બેસ્ટ ગિફ્ટ આપતા હો તો એ છે એ મેડિટેશન છે. તો મેડિટેશન ઇઝ સો વેરી ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ 40 ડેઝ સાધના, બિફોર પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ આફ્ટર ચાઇલ્ડ. જ્યારે 8 વર્ષનું બાળક થાય ત્યાં સુધી મેડિટેશન છે એ લાઈફ લોંગ એના જીવનમાં ઉતરી જવું જોઈએ. ઇટ ઇઝ સો વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમે પ્રેગ્નન્સીમાં મેડિટેશન કરેલું હશે તો તમારું બાળક છે એ ઓલવેઝ એનું લાઈફ છે એ 100% જીવશે, અને એની ઇમોશનલ સ્ટેબિલિટી છે એ સોલિડ હોય છે, એનું ડિસિશન મેકિંગ ખૂબ સોલિડ હોય છે. કેમ કે મેં મારા બાળકને એડ્યુકેશન આપેલું છે ને અત્યારે મારા બંને ડોટર્સ છે એ ખૂબ મોટા થઈ ગયા છે, અને હાલના લોકડાઉનના લીધે એ લોકો કન્ટિન્યુઅસ મારા સાથે જ રહે છે. એટલે રોજ હું જોઉં છું કે જે રીતે એ લોકો ડિસિશન મેકિંગ કરતા હોય છે એ લોકોની, પ્લસ એ લોકો ગુરુકુલમાં મોટા થયા છે કેમ કે એ લોકો રોજ મેડિટેશન કરતા ગુરુકુલમાં. તો હાલના એ લોકોની જે એજ વાઇઝ જે મેન્ટલ સ્ટેબિલિટી છે, એ લોકોનું ડિસિશન મેકિંગ છે એ બ્રિલિયન્ટ છે. અને અમને બાળક કેવી રીતે મોટા થઈ ગયા ના કોઈ દિવસ ખબર જ નથી પડી, બીકોઝ બેઝ હતો એ ખૂબ સ્ટ્રોંગ કર્યો હતો અમે ગુરુજીના ગાઈડન્સના લીધે, આ ઇન્ફન્ટ એડ્યુકેશનના લીધે, કે જે અમને લાઈફ લોંગ કામ આવ્યું. અત્યારે મારી મોટી ડોટર છે એ લાસ્ટ યર ઓફ આર્કિટેક્ટમાં છે, નાની છે એ ફર્સ્ટ યર, એનું ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે IMBA નું. તો એના લાઈફમાં અમે નાનપણમાં 6 વર્ષ ધ્યાન આપ્યું તો અમારું જીવન આખું એ લોકો કેવી રીતે મોટા થઈ ગયા, અને અત્યારે એ લોકોને જોઈને અમને ખુશી જ થતી હોય છે. તો ઘણા બધા મારા એજના જે પેરેન્ટ્સ છે અમે ઓલવેઝ શેર કરતા હોઈએ છે કે અમે એટલા લકી હતા કે અમારા લાઈફમાં અમે ઇન્ફન્ટ એડ્યુકેશન આપી શક્યા અમારા બાળકોને. અને એ કારણથી, અને આ મેડિટેશન છે એ માર્વેલસ ટૂલ છે બધાય માટે. અને મ્યુઝિક, યસ, રાઇટ મ્યુઝિક એટ રાઇટ ટાઈમ. તમે પ્રેગ્નન્સીમાં, બિફોર પ્રેગ્નન્સી કયું મ્યુઝિક સાંભળો છો, કયા ચાન્ટ્સ સાંભળો છો, એની ખૂબ મોટી ઇફેક્ટ હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ આફ્ટર ઇવન ચાઇલ્ડ બર્થ થઈ જાય છે પછી. કેમ કે મને યાદ છે કે મૃત્યુંજય મંત્ર અમે ખાસ જ્યારે બાળકને સુવડાવતા ત્યારે બોલતા, તો મેં મારા મીન્સ અમારા જે બાળક છે ISP ના, મીન્સ ઇન્ફન્ટ જે એડ્યુકેશન આપેલા બાળક છે, એ બધાય બાળકો ખૂબ હેલ્ધી છે, એ લોકોની ઇમ્યુન સિસ્ટમ છે એ બ્યુટિફુલી સ્ટ્રોંગ છે. તો આ જે સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન છે એ ખૂબ મોટો રોલ પ્લે કર્યો છે અમારા બધા બાળકોના જીવનમાં. તો મેડિટેશન અને મ્યુઝિક છે એનું શું મોટું ઇફેક્ટ આવે છે અમે જોઈએ જ રહ્યા છે. તો સ્પિરિચ્યુઅલ એડ્યુકેશનમાં એ આપણે બ્લિસફુલ ઇન્ફન્ટનો કોર્સ છે, એમાં એ શા માટે તમારે કરવું જોઈએ એનું બધું નોલેજ આગળ આપવામાં આવશે, અને સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન કેવી રીતે તમારા બાળકમાં ડેવલપ કરવું જોઈએ એના બધા ટૂલ્સ પણ અમે આપશું. તો આ જે કોર્સ છે એમાં કેટલી માહિતી મળે છે અને તમને શું આપશું અમે? પ્રી પ્રેગ્નન્સની સાધના, યા, ખૂબ જરૂરી છે. આપણે જોયું કે બંગલો કરવા પહેલા પ્લાનિંગ ખૂબ અગત્યનું છે, પ્રોપર સાઇટ ખૂબ અગત્યની. તો જ્યારે તમે ભગવાનને આહ્વાન કરો છો તમારા જીવનમાં, તો તમારું બોડી કેવી હોવી જોઈએ, તમારી માનસિક સ્થિતિ કેવી હોવી જોઈએ, તમારા પાંચે પાંચ શરીરની સ્ટેબિલ મીન્સ કઈ એનર્જીમાં હોવું જોઈએ એ ખૂબ અગત્યનું છે. તો પ્રી પ્રેગ્નન્સી સાધના શું છે, શા માટે કરવી જોઈએ એ બધું આગળ આપણે ક્લાસીસમાં આવશે. પછી પ્રેગ્નન્સીમાં તમારે શું કરવું જોઈએ, કેમ કે આપણે જોયું કે 35 સેન્ટીમીટર્સનું બ્રેઇન છે અને એના આખા બોડી પાર્ટ્સ છે એ
પ્રેગ્નન્સી દરમિયાન બાળકના ડેવલપ થાય છે તો પ્રેગ્નન્સી પીરિયડ છે એ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી શું સાધના કરવી જોઈએ શું કરવું જોઈએ અને ઘણી બધી વસ્તુ એવી છે કે જે કરવી ના જોઈએ તો શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ અને બાળક જન્મ્યા પછી 8 વર્ષનું થાય છે ત્યાં સુધી તમારે શું કાળજી રાખવાની શું કહેવાનું અને શું નહીં કહેવાનું અને ચાઇલ્ડ સાયકોલોજી શું છે તમને પહેલા ખ્યાલ હોય કે બાળક શું છે તો તમે બાળકને ઉછેર આરામથી અને આનંદથી કરી શકો રાઈટ તો એની બધી ટ્રેનિંગ છે એ આ બીઆઈમાં આપણે કવર કરીશું તો હાઉ વી વિલ ગીવ ધ એડ્યુકેશન ટુ અવર કિડ્સ તો બાળકને આપણે કેવી રીતે એ આપશું તો ગ્લેન ડોમન છે જેમના ટેકનિક્સ આપણે યુઝ કરવાના છે જે આ ફ્લેશ કાર્ડ્સ ને તમે જોતા હતા રાઈટ એ બધું છે એ ટેકનિક્સ છે એ ગ્લેન ડોમન ની લીધેલી છે ગ્લેન ડોમન કોણ છે એના વિશે થોડુંક જાણી લે કે પાયોનિયર છે એટલે એ એકદમ પહેલાના વ્યક્તિ છે જેને બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ સારું ખૂબ કામ કરેલું છે અને એમની ટેકનિક્સ ગુરુજીને એટલી ગમી ગઈ કે એમને કીધું કે ના તમારે એઝ એ પ્રોજેક્ટ ઇન્ફન્ટ એડ્યુકેશન એઝ એ કોર્સ તમારે બધાને આપવો જ જોઈએ અને આપણે ગ્લેન ડોમનની ટેકનિક્સ યુઝ કરે છે ફ્લેશ કાર્ડ્સ છે મેથ્સ ક્લાસ છે એની ઇવન એક્સરસાઇઝિસ છે ફિઝિકલ ટ્રેનિંગ જે આપશું તો કયા મહિનામાં બાળક કેટલું હોય તો કઈ એક્સરસાઇઝિસ કરવાની એ બધું જે ટ્રેનિંગ છે એ બધું આપણે ગ્લેન ડોમનનું મેથડ યુઝ કરશું અને ઇન્ડિયન કલ્ચર આપનું ઇન્ડિયન કલ્ચર ગુરુજીએ શું કર્યું હતું કે ગ્લેન ડોમન ટેકનિકલ બાબત બધી ગ્લેન ડોમનની લીધી હતી એ આપણા ઇન્ડિયન કલ્ચર સાથે બાળકોને કેવી રીતે આપી શકાય તો આપણે ઘણી બધી ઇન્ડિયન કલ્ચરનું આપણે આમાં બ્લેન્ડ કરીશું વિથ વૈદિક ફિલોસોફી એટલે વૈદિક સાયન્સ આપનું શું સાયન્સ છે પૂર્વજ ઋષિએ શું કીધું છે એક બાળકના બાળામાં એક બાળક શું છે તમને ખ્યાલ હોય તો પહેલાના લોકોને આ ઇન્ફન્ટ ટ્રેનિંગ્સ કે આ જે બીઆઈ છે એ આપવું ના પડતું બ્લિસફુલ ઇન્ફન્ટ્સનું ટ્રેનિંગ કંઈ શીખવું ના પડતું કે બાળક શું છે કેમ કે ત્યારે જોઈન્ટ ફેમિલીસ હતા અને દરેક એક્સપર્ટ્સ હતા હરેક વસ્તુમાં આપણા બાળકોને જોશું તો એ લોકોને બધી વસ્તુની નોલેજ હતું કેમ કે એ કુદરતથી જોડાયેલા હતા અત્યારે આપણે બધું સાધના કરવી પડે છે અને એ લોકો સાધનામાં જ હરમેશ રહેતા રાઈટ તો હંમેશા આપણે કેવી રીતે સાધનામાં રહી શકીએ બાળકને 100% એનું જીવન કેવી રીતે જીવી શકે એના ઘણી બધી ફિલોસોફી આપણે જાણવાની જરૂર છે તો આ વૈદિક ફિલોસોફી પણ તમે ઘણી બધી જાણશો બીઆઈમાં પછી મેથડ ઓફ એડ્યુકેશન આપણે કયા કયા મેથડ્સથી આ એડ્યુકેશન આપશું તો ફ્લેશ કાર્ડ્સ છે ડોટ કાર્ડ્સ છે જે તમે જોતા હતા એ ડોટ કાર્ડ્સ એટલે જે ડોટ્સ એન્સાયક્લોપીડિક એટલે પિક્ચરથી કેવી રીતે નોલેજ આપવાનું ફિઝિકલ એડ્યુકેશન એટલે એ લોકોને કઈ એક્સરસાઇઝિસ કરવાનું કઈ એજમાં હોય તો તમે પ્રેગ્નન્ટ હો તો કયું એક્સરસાઇઝ કરવાનું શું નહીં કરવાનું પછી એનો પંચ ઇન્દ્રિય વિકાસ એટલે પાંચે પાંચ ઇન્દ્રિયનો વિકાસ કેવી રીતે કરવાનું મ્યુઝિક કેવી રીતે કયું મ્યુઝિક સંભળાવવાનું કયા ચાઇન્ડ્સ એ લોકોને કયા ટાઈમે સમજાવવાના પછી વેરિયસ ટૂલ્સ એટલે અલગ અલગ રસ્તાઓ જેનાથી તમે બાળકને ઘણું બધું આપી શકો એક ટૂલમાં નામ લખેલા છે જેમ કે સેન્ડુ છે સ્લીપ ડોગ છે ઘણી બધી એવી વસ્તુઓ છે ટૂલ્સ છે જે તમે બાળક સાથે રહીને એને સમજી શકો કે બાળક શા માટે તમે જે બોલો છો એનું ઈ શું સમજશે એટલે ચાઇલ્ડ સાયકોલોજી તમે પૂરેપૂરી જાણશો તો તમે કઈ વસ્તુને જાણો તો એ વસ્તુ સાથે તમારે રહેવાની અને પૂર્ણતાથી જીવન જીવવાની મજા આવે કે નહીં હા કે ના જે વસ્તુને તમને નોલેજ હોય એના સાથે રહેવાની કેવી મજા આવે હે ને યસ કરેક્ટ તો તમારે શું કામ બ્લિસફુલ ઇન્ફન્ટ્સમાં જોડાવવું જોઈએ રાઈટ તો તમારે કેમ કે તમે તમારા જાતને આ કોર્સ દરમિયાન તમે તમારા જાતને ડિસ્કવર કરશો તમારા સ્પાઉસ એટલે તમારા હસબન્ડ કે વાઈફ શું છે એ શા માટે એ રીતે છે એને જાણશો એને ડિસ્કવર કરશો આ કોર્સ દરમિયાન તમારા બાળકને તમે ડિસ્કવર કરશો બસ અને નેચરલ એટમોસ્ફિયર ઘરમાં તમે ક્રિએટ કેવી રીતે કરવાનું કે
બાળકનું એક નેચરલ ગ્રોથ છે. દાખલા તરીકે એક બાળક છે એ નેચરલી મોટું થયું છે અને એક બાળક છે એ આર્ટિફિશિયલ મોટું થયું છે, તો કોનામાં સ્ટ્રેન્થ વધારે હશે? કયા બાળકમાં સ્ટ્રેન્થ વધારે હશે? નેચરલી મોટું થયું છે એ બાળકમાં કે આર્ટિફિશિયલી મોટું થયું છે વિથ કમ્ફર્ટ્સ એન્ડ ઓલ ધેટ? નેચરલી. કરેક્ટ. આન્સર શું આવે છે? યસ દેવાંગજી. Yes, states માં આવેલો છે નેચરલી. તો એ નેચરલ એન્વાયરમેન્ટ, જો દાખલા તરીકે એક ઝાડ છે, રાઈટ, બે તમે પ્લાન્ટ્સ લ્યો તમારા ઘરમાં, દાખલા તરીકે બે રોઝના પ્લાન્ટ લીધા, રાઈટ, એકને તમે પૂરે કાળજીથી મોટું કરો છો અને એકને કાળજી વગર મોટું કરો છો, તો કયું પ્લાન્ટનું ગ્રોથ પકડશે પ્રોપર? કાળજીવાળું. કાળજીવાળું, રાઈટ, જેનું તમે ધ્યાન રાખો છો. તો નેચરલ એન્વાયરમેન્ટ જો ઘરમાં આપવામાં આવે તો તમે એ કેવી રીતે આપશો? એના માટે તમને મીન્સ કરવું જ જોઈએ બ્લિસફુલ ઇન્ફન્ટ્સ, કેમ કે તમે ચાઇલ્ડ સાયકોલોજી સમજશો અને શું બાળકને આપવું જોઈએ, કયું વાતાવરણ આપવું જોઈએ, કયું ખાતર નાખવું જોઈએ, એ જાણવું ખૂબ જરૂરી છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ બ્લિસફુલ ઇન્ફન્ટ્સ એટલે કરવું જોઈએ કે તમે સેલિબ્રેશન લાઈફને કેવી રીતે ભગવાન સાથે, નાના નાના ફુલકાઓ અને જે નાના નાના ભગવાન છે એના સાથે, ઇટ ઇઝ ફોર સેલિબ્રેટિંગ લાઈફ વિથ લિટિલ ગોડ્સ. ધેટ ઇઝ વાય ધીસ બ્લિસફુલ ઇન્ફન્ટ ઇઝ ધેર. આ કોર્સ એના માટે છે. ધ હોલ પર્પઝ ઇઝ કે તમે 100% તમારા બાળક સાથે જીવન જીવી લો, ધેટ્સ ઇટ. અને કોર્સ ડિટેલ્સ છે, એ ડ્યુરેશન છે એ 8 વીક છે. ક્લાસ છે એ વીકલી વન્સ રહેશે, મંગળવાર ઓર સેટરડે હશે. આપણે જ્યારે ફોર્મ ફિલ કરીશું ત્યારે આપણે જાણી લેશું કે જે જોઈન કરવાના છે એને કયો દિવસ અનુકૂળ રહેશે, મંગળવાર કે શનિવાર. જેમને સૌથી વધારે દિવસ ઉપર ક્લિક થશે, દાખલા તરીકે જો મેક્ઝિમમ લોકો એમ કહેશે કે શનિવાર રાખો, તો શનિવાર રાતે 9 થી 11 રાખવામાં આવશે, નહીં તો મંગળવાર રાતે 9 થી 11 રાખવામાં આવશે. એ તમને તમારા જે ગ્રુપ ફોર્મ થશે એમાં અમે જાણ કરી દેશું જે જોઈન કરશે એને. અને ટાઈમ રહેશે એ રાતે 9 થી 11 નો સમય રહેશે. બધાને અનુકૂળ છે, રાઈટ, 9 થી 11 રાતે બધા ફ્રી થઈ ગયા હોય. અને આ કોર્સ છે એ કપલ માટે છે, બંને હસબન્ડ એન્ડ વાઈફ સાથે કરે એ માટે મેં રાતનો સમય રાખ્યો છે કે તમે બધા ફ્રી થઈ જાઓ અને 9 થી 11, અત્યારે તો 8 વાગ્યાનો લોકડાઉન છે એટલે બધા 9 થી 11 ઘરે જ હશો, એટલે કપલ સાથે કરે. જેટલી જવાબદારી માતાની છે એક બાળકને ઉછેરવામાં, એટલી ને એટલી જવાબદારી એક પિતાની પણ છે. તો જરૂરથી બંને જોઈન કરી શકે એટલે મેં રાતનો ટાઈમ રાખ્યો છે. પછી ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે તમારા કમિટમેન્ટ એમાઉન્ટ છે એ 5000 પર કપલ છે, જે ફીસ કહેવામાં આવે છે. ઇન્વેસ્ટમેન્ટ છે, તમે આ કોર્સમાં ઇન્વેસ્ટ કરવાનું છે એ 5000 પર કપલ છે, એટલે તમારે બંને કપલે વચ્ચે 5000 પે કરવાનું છે. પછી રજીસ્ટ્રેશન પ્રોસેસ છે, પ્લીઝ દીપેશજી જરાક સમજાવી દેશો, કેમ કે આજે ઓનલાઈન છે એમાં હું એટલી માસ્ટરી નથી મારી, તો આ બેટર કોલ દીપેશજી. રજીસ્ટ્રેશન પ્રોસેસની અંદર સૌથી પહેલા વહેલા તમારે તમારા ગ્રુપની અંદર બેંક ડિટેલ્સ આપી દેવામાં આવશે. બેંક ડિટેલ્સનો ઉપયોગ કરી તમે NEFT છે, નેટ બેન્કિંગ છે, ગૂગલ પે છે, જે પણ યુઝ કરતા હો એનાથી તમારે ફીસ પે કરવાની રહેશે. ફી પે કરી દેશો એટલે તમારી પાસે UTR નંબર અથવા તો UTR પેમેન્ટ રિસિપ્ટ હશે, એ તમારે ગૂગલ ફોર્મની અંદર એનો નંબર અથવા તો એ એટેચ કરી દેવાની રહેશે. એઝ વેલ એઝ તમે આ નંબર ઉપર વોટ્સએપની અંદર શેર કરવામાં આવશે કે રિસિપ્ટ જે છે આ નંબર ઉપર તમે શેર કરી દો. એટલે તમે રિસિપ્ટ તમે એ નંબર ઉપર શેર કરી દેશો એટલે અમે લિંક કરી લેશું કે ઓકે આ કપલની ફી આવી ગઈ છે. નેક્સ્ટ વિલ બી જેમની ફી આવી જશે એમનું બિઝનેસ બ્લિસફુલ ઇન્ફન્ટ 1 નંબરનું ગ્રુપ ક્રિએટ કરવામાં આવશે અને એની અંદર તમે જોઈન થઈ જશો. અમે એમાં તમને જોઈન કરી દેશું અને ક્લાસની જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ છે, ઇન્સ્ટ્રક્શન્સ છે કે કેવી રીતે આગળ વધશું, કેમ થશે, એ બધે બધી ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ આ DI-1ની અંદર તમને શેર કરવામાં આવશે. સો ધીસ વિલ બી ધ રજીસ્ટ્રેશન પ્રોસેસ. આ પ્રોસેસ પણ હમણાં
આવતી કાલે ગ્રુપ ની અંદર આખે આખું મૂકી દેવામાં આવશે. ઓકે, તો જે જોડાવા માંગતા હોય એના માટે એક હોમપ્લે કરીને આવવાનું રહેશે નેક્સ્ટ ક્લાસ માટે. તો હોમપ્લે છે એ પણ હું ગ્રુપમાં શેર કરી દઈશ, પણ અત્યારે સમજી લે કે પર્પસ તમારો શું હેતુ છે. એક બાળકને, તમને બાળક જોઈએ છે તો તમારો શું હેતુ છે, શા માટે તમને બાળક જોઈએ છે. અને જેમને ઓલરેડી બાળક હોય અને કોર્સમાં જેમના બાળક 8 વર્ષથી નાના હોય એ બધા આ કોર્સમાં જોડાઈ શકે છે. દરેકને દરેક વસ્તુ છે એ 8 વર્ષના અંદરનું બાળકને કેવી રીતે તમે સહજતાથી મોટું કરી શકો એની આખી ટ્રેનિંગ પ્રોગ્રામ છે. જો એટલે 3 કેટેગરીના લોકો આ કોર્સમાં જોડાઈ શકે છે. પહેલી કેટેગરી છે જેને બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે. બીજું કેટેગરી છે જે પ્રેગ્નન્ટ છે એના માટે છે આ કોર્સ. અને ત્રીજી કેટેગરી છે એ જેમનું બાળક 0 ડે થી 8 વર્ષથી નાનું ઉંમરનું હોય એ બધા પેરેન્ટ્સ તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. તો જે પણ જોડાવા માંગતા હો એમના માટે હોમ પ્લે એ છે કે તમારા શું હેતુ છે, તમને બાળક જોઈએ છે તો શા માટે તમને બાળક જોઈએ છે. અને જો તમારું બાળક ઓલરેડી હોય તો શા માટે તમે બાળક છે તમારા જીવનમાં, એટલે તમારું હેતુ શું છે એક બાળકને જન્મ દેવાના પાછળ. તમને શા માટે બાળક જોઈએ છે તમારા લાઈફમાં, હેતુ તમારે લખવાનું છે. બંને કપલને લખવાનું છે અને અલગ અલગ મોકલાવવાનું છે. એવું નહીં કે બે સાથે મને મોકલાવી દો. બંને કોપી નોટ અલાઉડ કપલ વચ્ચે. તો પ્લીઝ બંને અલગ અલગ હોમ પ્લે કરીને ખાસ મોકલાવજો મને, જે પણ જોડાવા માંગતા હો. ઓકે, બધાને સમજાઈ ગયું હોમ પ્લે? યસ, યુ કેન રેઝ ધ હેન્ડ. જો સમજાઈ ગયું હોય તો હેન્ડ રેઝ કરી દેજો. પ્લીઝ ચેક કરી લો બધાને સમજાઈ ગયું છે. ના સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો તમારું માઇક અનમ્યુટ કરીને. તો ફરી એકવાર હું એક્સપ્લેન કરી દઈશ. જે જોડાવા માંગતા હો એમને ખાસ હોમ પ્લે કરીને આવવાનું છે. બધાને ખ્યાલ આવી ગયો? ગ્રેટ, વેરી નાઇસ. દીપેશજી, એક ક્વેશ્ચન છે ચેટમાં, પ્રશાંત ભાઈનો છે કે બધા ક્લાસ ઓનલાઈન જ હશે? ઓકે, અમને અમારી ઈચ્છા તો ઓફલાઈન કરવાની જ છે, પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હજી 2-3 ક્લાસ સુધી તો આપણે ઓનલાઈન જ કરીશું. જેમ બધી પરિસ્થિતિ એકદમ નોર્મલ થઈ જશે એટલે ઓફલાઈન ચાલુ કરી દેશું. ઓકે, બીજો એક ક્લાસ, બીજો એક પ્રશ્ન એવો છે કે where do we share the answers, એટલે એ તો આપણે જે જોઈન કરશું ત્યારે ગ્રુપમાં આન્સર શેર કરવાના રહેશે કે પર્સનલી? યસ, તમને તમારું અલગથી ગ્રુપ બની જશે જેમાં અમે એક WhatsApp નંબર આપી દેશું. ઈ WhatsApp નંબર ઉપર તમારે તમારો હોમ પ્લે શેર કરવાનું રહેશે. ઓકે, યસ. અનધર ક્વેશ્ચન ઇઝ વોટ અબાઉટ ધ પેરેન્ટ્સ જોઈનિંગ ફ્રોમ ઓવરસીઝ? એમના માટે થઈને આપણે જેટલા ઓનલાઈન ક્લાસીસ છે એ તો આપણે ઓનલાઈન કરીશું, પણ જે ઓફલાઈન ક્લાસ થશે એને પણ આપણે ટેલિકાસ્ટ કરીશું, ઝૂમ ઉપર જ કરીશું, અને એ પણ ઓવરસીઝ જે છે એ લોકો અટેન્ડ કરી શકશે. એમના માટે ઓનલાઈન ક્લાસીસ કન્ટિન્યુ રહેશે જે ઓવરસીઝ છે એમના માટે. ઓકે, ઓકે છે. એની અધર ક્વેશ્ચન? યસ, કોઈ કઈ પૂછવા માંગે છે તો આપણે હજી ક્વેશ્ચન્સ લઈ લે. હમણાં સુધી જે પણ મેં કીધું એમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ રજીસ્ટ્રેશન લાગતા કે હોમ પ્લે ના લાગતા કે કઈ પણ ક્વેશ્ચન્સ છે તો તમે મને પૂછી શકો છો, મને દીપેશજીને, નો પ્રોબ્લેમ. યસ, એની ક્વેશ્ચન્સ, એની મોર ક્વેશ્ચન્સ? જો કોઈને ક્વેશ્ચન હોય તો પોતાની જાતને અનમ્યુટ કરીને પૂછી શકે છે. અત્યારે એવરીવન ઇઝ અલાઉડ ટુ અનમ્યુટ. અને તમે મને ફીડબેક આપી શકો છો. આ ઓનલાઈન નું મારું પહેલું સેશન છે તો કેવું લાગ્યું? હાઉ વોઝ ઈટ?
અમુક હેન્ડરેસ થયા છે દેવાંગભાઈ હા એ આપણે અમુક આઈ ગેસ છે પેલા આપણે હેન્ડરેસ કરીને એમનો ફીડબેક લીધેલો હતો એના હતા એટલે કદાચ એટલે જ મેં કહ્યું કે કદાચ કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો હેન્ડરેસ કરી શકશે યસ એક જ મિનિટ યા હવે કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડરેસ કરો તો આપણે વારાફરતી લઈ શકીએ ક્વેશ્ચન્સ આઈ થિંક વન ક્વેશ્ચન ઇન ચેટ Yeah, one is most of the couple wants fully course online. Also, what for online or offline? See, je offline ma tamne mali shake, ye online ma strongly hu believe karu chu ya ma believe kare che ke online ma na mali shake. Etle online ma na j mali shake evu nathi, pan je offline ma che online ma nathi. Kem ke tamare ani andar ghanu badhu sharing hase. તમારા બીજા પેરેન્ટ સાથે કનેક્ટ થવાનું હશે એ બધી એક્સરસાઇઝ હશે તો એ તમે જેટલા ઓફલાઈન સારી રીતે કરી શકો એ તમે ઓનલાઈન ના કરી શકો ઓનલાઈન ના જ કરી શકે એવું નથી એટલે ઓનલાઈન એ થઈ શકશે બધા જ ક્લાસ હશે એ ઓનલાઈન પણ હશે તમારી પાસે ચોઈસ હશે તમારે ઓફલાઈન ક્લાસમાં જોઈન થવું હોય તો ડેફિનેટલી તમે ઓફલાઈન ક્લાસમાં આવી શકશો અધરવાઇઝ ઓનલાઈન ક્લાસ તો રહેવાનો જ છે ઓકે અને હું જોઈ લઈશ કે પહેલા જે ઓનલાઈન ક્લાસીસ છે એ સબ્જેક્ટિવ ક્લાસ આપણે પૂરા કરી લે અને જે ઓફલાઈન ક્લાસની જરૂર છે એ હું સબ્જેક્ટ્સ છે એ એવી રીતે ડિઝાઇનિંગ કરવાનું પ્લાનિંગ કરે છે કે આપણે પાછળ રાખીએ જે થકી પરિસ્થિતિ નોર્મલ થઈ જાય અને આપણે સાથે મળી વન ટુ વન કરી શકીએ ઓકે વન ઓફ ધ ક્વેશ્ચન ઇઝ મેમ ઇઝ ઇટ સિમિલર ટુ આઈએસપી યસ ઇટ ઇઝ સિમિલર ટુ આઈએસપી પણ આઈએસપી ની અંદર અમુક બાબતો જે છે એ કવર નથી થતી એ કવર આપણે બીઆઈ ની અંદર કરીએ છીએ યસ ઇટ ઇઝ સિમિલર ફાઇન એની ક્વેશ્ચન્સ તમે તમારું માઇક અનમ્યુટ કરીને મને પૂછી શકો છો આ ક્વેશ્ચન આન્સર સેશન માટે જ મે ટાઈમ રાખેલો છે તો તમે આરામથી પૂછી શકો છો આઈ ફીલ એટ હોમ યસ લાસ્ટ ડેટ ઓફ રજીસ્ટ્રેશન શું હશે બીકોઝ મેં કીધું છે ઘણાને બટ અત્યારે ડ્યુ ટુ ઇમરજન્સીસ ઘણા લોકો આ ઓનલાઈન ઇન્ટ્રોડક્શન સેશન અટેન્ડ નથી કરી શક્યા બીજી ડિમાન્ડ હશે તો મે બી અગેન નોટ શ્યોર જો ડિમાન્ડ હશે તો વીલ હેવ વન મોર ઇન્ટ્રોડક્શન સેશન ઓકે અને આ આ સ્ક્રીનશોટ્સ તો તમે અત્યારે જે ઇન્ટ્રોડક્શન માટે આપ્યા ને કે વોટ થિંગ્સ વુડ બી કવર્ડ એ બધા તો મેં લઈ લીધા છે એટલે હું એમને ફોરવર્ડ કરી દઈશ ઓકે ફાઇન ઓકે થેન્ક યુ મા થેન્ક યુ વન ક્વેશ્ચન ઇઝ લોકેશન ઓફ ઓફલાઈન ક્લાસીસ 99% ઇટ વુડ બી રોટરી ભવન રાજકોટમાં જ રોટરી ભવનમાં 99% હશે અને જે રાજકોટ થી બારે લોકો છે એમના માટે ઓનલાઈન ક્લાસ તો કન્ટિન્યુ જ રહેશે એટલે આ આખી બેચ છે એ ઓનલાઈન પણ હશે અને જો સંજોગો એલાવ કરશે તો ઓફલાઈન જ્યારે જ્યારે ક્લાસીસ થશે એ પણ ઓનલાઈન અમે કરાવી દઈશું તમને લોકોને જે બાર ગામના વ્યક્તિઓ છે એના માટે ધેર ઇઝ વન મોર ક્વેશ્ચન હાઉ વી નર્ચર ચાઇલ્ડ આફ્ટર 8 યર્સ એટલે 8 વર્ષ પછી સી ધેર આર અત્યારે જે આપણે ઇન્ટ્રોડક્શન જોયું એમાં એ જોયું કે બાળકની જે ઇન્ટેલિજન્સી છે એ 8 વર્ષ સુધી વધારી શકાય છે ઇન્ટેલિજન્સી એટલે કે ચાતુર્યપણું એ ચાતુર્યપણું કેના આધારિત છે તમારા બ્રેનમાં જે કનેક્શન્સ ડેવલપ થયા છે એ કેટલા ડેવલપ થયા છે હાઉ મેની મિલિયન્સ બિલિયન્સ ટ્રિલિયન્સ કનેક્શન્સ ડેવલપ થયા છે ન્યુરો પાથવે સર્જન થયા છે એના ઉપર એની ઇન્ટેલિજન્સી ડિપેન્ડ કરે છે અને એ ઇન્ટેલિજન્સી દ્વારા જ આપણે આ 5 એજ્યુકેશન જે છે એને આપણે જોઈએ છીએ તો ઇન્ટેલિજન્સી જે છે એ બાળકની 8 વર્ષ પછી વધારવી
એ ખૂબ અઘરી છે. 8 વર્ષથી 21 વર્ષ સુધી વધારી શકાય છે, પણ એ વધારવા માટે તમારે દરરોજ 108 વખત ગાયત્રી મંત્ર કરવા જરૂરી છે. જ્યારે તમે બાળક જ્યારે 108 વખત ગાયત્રી મંત્ર કરે છે ત્યારે એની જેટલી ટોટલ ઇન્ટેલિજન્સી છે એના 5% ઇન્ટેલિજન્સી એ વધારી શકે છે જો એ 8 થી 21 વર્ષ સુધી દરરોજ 108 ગાયત્રી મંત્ર કરે તો. ઓકે, એટલે વન પાર્ટ ઇઝ ઇન્ટેલિજન્સી. તો ઇન્ટેલિજન્સી છે 8 વર્ષ પછી ડેવલપ કરવી એ ખૂબ અઘરી છે, પણ 8 વર્ષ સુધીની જે કંઈ પણ સ્ક્રિપ્ટ લખાણી છે એની જે ઇન્ટેલિજન્સી ડેવલપ થઈ ગઈ છે એને તમે કેવી રીતે હેન્ડલ કરવી એ બધી બાબતો જે છે એ ચિલ્ડ્રન એસએસવાય 8 વર્ષથી ચિલ્ડ્રન એસએસવાય ચાલુ થાય. તો યુ કેન એનરોલ યુઅર ચાઇલ્ડ ઇન ચિલ્ડ્રન એસએસવાય અને એ ચિલ્ડ્રન એસએસવાયથી આગળ એની જર્ની ચાલુ કરી શકાય છે. ઓકે, અચ્છા, આની અંદર 8 વર્ષથી કોઈને ઇન્ટરેસ્ટથી જ જો બ્લિસફુલ ઇન્ફન્ટ કરવું હોય તો પણ કરી શકાય છે, કેમ કે તમને ચાઇલ્ડ સાયકોલોજી ખ્યાલ આવશે કેવી રીતે બાળક સાથે તમારે બિહેવ કરવું જોઈએ, એને વાતાવરણ આપવું જોઈએ, એ બધી બાબતો એમાં હશે. તો એ તમે ભલે અત્યારે તમારું બાળક મોટું થઈ ગયું છે, મે બી તમે ગ્રાન્ડ પેરેન્ટ્સ બનવાના હો તો એમાં પણ તમને ઉપયોગી થઈ શકે છે. તમારું બાળક મોટું થઈ ગયું છે છતાં બી તમે એને થોડી ઘણી સાયકોલોજી સમજશો તો એમાં પણ તમારા અને તમારા બાળકના રિલેશનશિપની અંદર ઘણા બધા બદલાવો તમે જોઈ શકશો. ઓકે, યસ, હા, ચિલ્ડ્રન એસએસવાય માટે થઈ અને ટાઈમ ટુ ટાઈમ અત્યારે જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખતા ચિલ્ડ્રન એસએસવાય અત્યારે પોસિબલ નથી, પણ જેવું એ શરૂ થશે કે તરત જણાવીશું. હમણાં થોડાક જ સમયની અંદર બાળકોને 8 વર્ષથી મોટા બાળકોને લઈ અને મેં એક નવું સેશન ઓનલાઈન શરૂ કરવાના છે વિધિન અ વીક ઓર સો. ઓકે, તો એ પણ ગ્રુપની અંદર જાણ કરીશું કે કેવી રીતે તમે એની અંદર તમારા બાળકને જોઈન કરી શકશો. ઓકે, અને ટાઈમિંગ ફોર ઓનલી ક્લાસીસ 9 to 11. હા, 9 to 9 થી 11 ક્લાસનો ટાઈમિંગ રહેશે. પણ હું થોડી લેટ જોઈન થઈ બીકોઝ આહારને ઠીક નથી એટલા માટે. અને મને એક પણ ક્વેશ્ચન હતો કે એક બે જે લોકોને મેં સજેસ્ટ કર્યું છે દેવર આસ્કિંગ કે જેમ તમે આન્સર ઓલરેડી આપી દીધો છે કે આઈએસપી અને બ્લિસફુલ ઇન્ફન્ટ ઓલમોસ્ટ સિમિલર જશે, તો જે લોકોએ આઈએસપી કરેલું છે એ લોકો પણ આ કરી શકે ને બ્લિસફુલ ઇન્ફન્ટ? મોસ્ટ વેલકમ. હા, તો એ બે લોકો હતા મારા નોનમાં જેને મેં ઇન્ફોર્મ કરેલું છે, તો દેવર આસ્કિંગ મી, એટલે ઇટ વોઝ લાઈક ધેટ. Yes, they can join. Definitely they can join. Okay. Jai Gurudev. Jai Gurudev, ma'am. Any other questions? Nahi to apne priority session end kariye. Yes? Okay. Devangji, koi ne kai puchhu chhe aji? Ke prayer kariye apne? Na, have koi no, kai question nahi. Okay, badhai ne khub khub abhar. મારા સેકન્ડ ઇનિંગમાં આટલો બધો સપોર્ટ કરવા માટે અને આટલો મોટો ટાઈમ કાઢીને ઘણા બધા જાણીતા લોકો છે, મેં નામ બધાને જોયા છે. સો નાઇસ ટુ હેવ યુ કે મારું જે અગેન પેશન હું શરૂ કરવા જઈ રહી છું, જે મારે ચાઇલ્ડ સાયકોલોજી છે એ વન ઓફ માય પેશન્સ છે, એમાં તમે આટલો હોલ હાર્ટેડલી સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર બધાને. અને આપણે પ્રેયરથી આ સેશન એન્ડ કરીશું. પ્રાર્થના કરીશું 3 વાર ઓમકાર સાથે આપણે પ્રાર્થનાથી આ સેશન પૂરી કરીશું. ઓમ 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 અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય
ओम शांति 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 ही हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम श्री विश्वेश्वराय नमः ओम श्री विश्वेश्वराय नमः ओम श्री विश्वेश्वराय नमः ओम श्री ऋषि प्रभाकराय नमः ओम श्री ऋषि प्रभाकराय नमः ओम श्री ऋषि प्रभाकराय नमः जय गुरुदेव तमे वीडियो पण चालू करी सको छो एक बीजा ने मळी सको छो जय गुरुदेव 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 रंजवी माँ आई कैन सी प्रशांत भाई जय गुरुदेव यस।